वाला भक्तजनों, सद्गुरुवर्य आदरणीय स्वामी रचित अद्भुत हरिचरितामृत सागर ग्रंथ जेमा आपणे भगवानना वनविचरणना अद्भुत अद्भुत प्रसंगो सांभळी रह्या छे। आदरणीय स्वामीए अद्भुत अद्भुत प्रसंगोनुं आमां वर्णन कर्युं छे। ઘણા એવા ચરિત્રો છે જે ચરિત્રો આપણે ક્યારે સાંભળ્યા પણ ન હોય। દાખલા તરીકે ગત દિનની કથામાં આપણે એક પ્રસંગ જોયો કે મહારાજ બુટ્ટોલ પતનમાં મયાદત્ત રાજાને ત્યાં એક બંગલામાં ઉતર્યા હતા। બગીચો બહુ સારો હતો, બાજુમાં મોટી નદી વહેતી હતી। ભગવાન નીલકંઠ પ્રાતઃકાળે વહેલા એ નદીએ સ્નાન કરવા જાય છે અને બે કેસરી સિંહો સવારના પોરમાં એ નદીએ પાણી પીવા આવે છે। ભગવાન નીલકંઠ સ્નાન કરી અને જ્યાં બહાર નીકળે ત્યાં સિંહ બંને ડાલામાં હતા, સિંહ ભગવાન નીલકંઠની સામે ઉભા રહી જાય, પણ ભગવાન નીલકંઠ દ્રષ્ટિ કરીને ત્યાં બે સિંહ ગરીબ ગાય જેવા બની જાય, ગરીબ ગાય જેવા। સિંહની ક્યાં કરો, ઘણા સિંહ જેવા માણસો હતા ને એને ભગવાન સ્વામિનારાયણે ગરીબ ગાય જેવા કરી નાખ્યા। વિચાર તો કરો, જોબન વડતા જેની તારાપુરથી પુના સતારા સુધી હાંક વાગે, જેનું નામ સાંભળતા સ્વયં ગાયકવાડ સરકાર થરથર ધ્રુજે, ધોળે દિવસે
ગામમાં હોપો પડી જાય, ગામના ગામ લૂંટી લે, તોય કોઈથી કઈ બોલાય નહીં. પણ એ જોવન પગી જયારે ભગવાન શ્રીહરિનો આશ્રિત થાય, વિચાર કરો. અને પછી ભગવાન સ્વામિનારાયણ નિયમ આપે, દારૂ ન પીવો, માંસ ન ખાવું, ચોરી ન કરવી. હે, જે માણસ ધોળે દાડે ગામના ગામ લૂંટી લે એને ભગવાન સ્વામિનારાયણ એવી આજ્ઞા કરે, તમે અમારા આશ્રિત થયા છો, હવે મારો આશ્રિત કોઈની પડી વસ્તુ ઉપાડવી. સગા બાપની પણ ચીજ એવી, અરે બોલો, સગા બાપની પણ ચીજ એવી, એને પૂછ્યા વિના નવ લેવી, ધણિયા તુજે દાતણ જેવું, એને પૂછ્યા વિના નવ લેવું, વિચાર તો કરો. ભગવાન સ્વામિનારાયણ કેવી આજ્ઞા કરે કે મારો આશ્રિત દાતણ જેવી વસ્તુ પણ પૂછ્યા વગર ન લે, વિચાર તો કરો. એ ગોવો હરિજન જ્ઞાતિમાં જન્મેલ, પણ જ્યારથી નાનદાસ સ્વામીનો યોગ થયો અને ખરેખરો ભગત બની ગયો, ખરેખરો ભગત બની ગયો. એક વખત એક ગોવો જુનાગઢના નવાબને ત્યાં કામ કરવા જાય છે. એ કામ કરતા કરતા ગોવાને એ નવાબની જે બેગમ હતી એની સોનાની સાંકળી મળી. ગોવાએ સાંકળી બેગમને આપી દીધી. બેગમે કીધું આ તે રાખી હોત તો. ત્યારે ગોવાના મોઢામાંથી શબ્દો નીકળ્યા, હું ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત છું, મારા ભગવાન શ્રીહરિની આજ્ઞા છે, અમે કોઈની પડી વસ્તુ લેવી નહીં. હે, વિચાર કરો. એટલે કનૈયાલાલ મુનશીએ એક બહુ સારું સૂત્ર લખ્યું કે ભગવાન સ્વામિનારાયણે આ બ્રહ્માંડમાં આવી અનેકની ચોરવાની વૃત્તિઓને ચોરી લીધી, ચોરવાની વૃત્તિઓને ચોરી લીધી. વિચાર તો કરો, જે ધોળે દાડે જે ગામ લૂંટી લે એને ભગવાન સ્વામિનારાયણ કે તમારે કોઈ વસ્તુ અડવી નહીં. પ્રસિદ્ધ પ્રસંગ છે, મહારાજ ગરડાથી વડતાલથી ગરડા જતા હોય, કાર્યાણી ઉતારો કર્યો હોય, જોબન પગી પાછળ રહી જાય, રસ્તામાં એક પટેલનું ખેતર આવ્યું. જોબન પગીને મનમાં એમ થયું કે બાવળિયો હારો ભાડ્યો, મહારાજ માટે દાતણ લેતો જાઉં, ભગવાન શ્રીહરિ માટે દાતણ કાપ્યું, લઈને ભગવાન શ્રીહરિને અર્પણ કર્યું છે. મહારાજે પ્રશ્ન કર્યો, બાપુ આ દાતણ ક્યાંથી લાવ્યા? કૃપાનાથ, રસ્તામાં એક પટેલની વાડી હતી, બાવળિયો બહુ સારો હતો, મારા મનમાં એમ થયું કે લાવો આપના માટે લેતો જાઓ. ભગવાન શ્રીએ કીધું કે પટેલને પૂછ્યું તું? ના, કૃપાનાથ પૂછ્યું નથી, જાઓ એ દાતણ પાછું આપી આવો, માફી માંગ્યો. જોબન પૈકી પાછા એ પટેલને ખેતરે જાય, પટેલ આ તમારું દાતણ પાછું દેવા માટે આવ્યો છું, તમને પૂછ્યા વગર તમારા ખેતરમાંથી આ દાંતણ કપાઈ ગયું. ત્યારે પટેલ કે તારાથી પૂછ્યા વગર લેવાય જ કેમ, બતાવ્યું તું કોણ છો, સમજાય?
જોબન પગીએ કીધું કે એ સાંભળવામાં મજા નથી, હું કોણ છું. દાતણ પાછું લઈ લ્યો, સાંભળવામાં મજા નથી એટલે તારા મનમાં સમજાશે શું, બતાવ તું કોણ છે. જોબન પગીએ કીધું કે ભાઈ ઓળખાણમાં મજા નથી, દાતણ લઈ લ્યો. અરે મજા નથી એટલે તો તારા મનમાં સમજાશે શું, બતાવ. એ પૂછ્યા વગર દાતણ લીધું જ કેમ? અને એ વખતે જોબન પગીએ કીધું, સાંભળો ક્યારના પટેલ કહી રહ્યા છો, બતાવ બતાવ તું કોણ છો, સાંભળો મારી ઓળખાણ આપું, હું વડતાલ ગામનો જોબન વડતાલ. આટલા શબ્દો સાંભળતાની સાથે પટેલને વગર ડાકલે આવી. જોબન પગીનું નામ સાંભળતા કપડા બગડી રહ્યા, નાવા જવું પડ્યું. ભાઈ ભાઈ સાહેબ મને મારતા નહીં તો કે હવે હું ભગવાન સ્વામિનારાયણ નો આશ્રિત થયો છું, હવે કોઈ કીડી જેવા જીવને પણ દુખવતો નથી. ભક્તો યાદ રાખજો, આવા સિંહોને ભગવાન સ્વામિનારાયણે વશ કર્યા. તો ભગવાન શ્રીની દ્રષ્ટિ કરે અને સાવજ સિંહ કે પશુ એ તો વશ થયા, પણ નર સિંહોને વશ કર્યા ભગવાન શ્રી. પણ ભગવાનનો પ્રતાપ જોતા મયાદત મયારાણીને નક્કી થઈ ગયું કે હવે નીલકંઠને જવા નથી દેવા. કીધું આ બધું અમે તમને અર્પણ કરી દઈએ, આ અમારું રાજપાટ અમે બધું તમને આપી દઈએ છીએ, અહીંયા રોકાઈ જાઓ, આ બધું અમારું તમને અર્પણ કરીએ છીએ. ભક્તો યાદ રાખજો, પ્રેમ વિના ક્યારે સમર્પણ ભાવ ન હોય. જ્યાં પ્રેમ હોય ત્યાં જ સમર્પણ ભાવ હોય, ત્યાં સમર્પણ ભાવ હોય. મહિમા સમજાણા સિવાય પ્રેમ ન જાગે, મહિમા સમજાય તો પરમાત્મામાં પ્રેમ જાગે. એટલે લખ્યું, પ્રેમ ન નીપજે દેશ વિદેશે, મુક્તાનંદ સ્વામીની બહુ સારી પંક્તિ. ભાવનગરનું પણ બહુ મોટું કામ ચાલી રહ્યું છે, મહુવાનું પણ બહુ મોટું કામ ચાલી રહ્યું છે, જગન્નાથપુરીનું પણ બહુ મોટું કામ ચાલી રહ્યું છે. ભક્તો જગન્નાથપુરીમાં જે સ્થાન થઈ રહ્યું છે, ભક્તો યાદ રાખજો, કેવળ સ્વામિનારાયણ સંપ્રદાયનું નહીં, આખા ગુજરાતનું ગૌરવ, ગુજરાતનું ગૌરવ છે. એક એક વ્યક્તિના હૃદયમાં ઉમંગ છે, ભક્તો યાદ રાખજો, એક એક વ્યક્તિના હૃદયમાં ઉમંગ છે કે આજે જગન્નાથપુરી જેવું સ્થાન, એમાં આજે આવું ભવ્ય મંદિરનું નિર્માણ થયું છે. ભક્તો ત્યાં 2000 કોલેજના વિદ્યાર્થીઓ વિના ફીએ ભણશે. 18 એકર જમીનમાં ભવ્ય મંદિરનું નિર્માણ થશે. બહુ મોટી વિશાળ જગ્યા છે, યાત્રિકોને રહેવું એટલે બહુ અઘરું કામ છે, યાદ રાખજો. અને 165 ફૂટ ઊંચાઈનું મંદિરનું નિર્માણ થાય, 165 ફૂટ જેની ઊંચાઈ છે જે મંદિર, એવા ભવ્ય મંદિરનું નિર્માણ. ભક્તો એ જગન્નાથપુરીમાં થઈ રહ્યું છે. જગન્નાથપુરીમાં યાત્રા કરવા જાય અને ખબર હોય ભક્તો લાખોની સંખ્યામાં ત્યાં યાત્રિકો આવે. જગન્નાથપુરીમાં ધર્મશાળા કે હોટેલ એના ભાડા એટલા બધા છે, 80 રૂમ એક દિવસની લ્યો, એક નાઇટના 1500 થી સ્ટાર્ટ થાય, 1500 થી પછી જેવી 5 સ્ટાર હોટલ 2000, 2500, 3000, 5000 એક એક નાઇટ ના વિચાર તો કરો. 3 બેડરૂમ મળે, 3 બેડ વાળો રૂમ મળે, 80 રૂમ 4000 રૂપિયા એક એક નાઇટ ના. સામાન્ય માણસ એને જગન્નાથપુરીની યાત્રા કરવી એ કઠણ પડે, પરવડે નહીં. ભક્તો
પૂજ્યપાદ સ્વામીએ સંકલ્પ કર્યો છે કે ત્યાં કોઈ પણ યાત્રિકો આવશે એને વિના ફીએ રહેવા જમવાની કોઈ ફી નહીં, કોઈ ફી નહીં. બે મોટા ભવ્ય ભોજનાલયો બનશે, બે મોટા ભવ્ય મોટા ભોજનાલયો બનશે. પછી એની ઈચ્છા થાય અને જે પોંચ ફડવી હોય ફડવે, પણ કોઈ ચાર્જ નક્કી કરવામાં નહીં આવે, કોઈ ચાર્જ નક્કી કરવામાં નહીં આવે. આજે પણ જગન્નાથપુરીમાં અનેક રાજ્યોના યાત્રિકો દર્શન કરવા આવે છે. આજે પૂરા ગુજરાતને ગૌરવ છે, ભક્તો યાદ રાખજો, આજે પૂરા ગુજરાતને ગૌરવ છે. ભલા ભક્તો, અત્રે આપણી સભામાં વીડી ઝાલાવાડિયા ધારાસભ્ય શ્રી પધાર્યા છે, આપણે જોરદાર તાળનાથી એમનું સ્વાગત કરશું. ભક્તો, પૂરા ગુજરાતનું જે નજરાણું કહી શકાય, પૂરા ગુજરાતનું નહીં ઓલ વિશ્વનું નજરાણું એવું ભવ્ય મંદિરનું નિર્માણ થાય, ભવ્ય મંદિર. આજે ગુજરાતની એક એક જનતાને આનંદ છે. એ પછી ભગવાન સ્વામિનારાયણ નો આશ્રિત હોય તો ભલે, એ પ્રભુ રાઘવના ઉપાસક હોય તો ભલે, એ કૃષ્ણ પરમાત્માના ઉપાસકો હોય તો ભલે, ભગવાન શિવના ઉપાસકો હોય તો ભલે, ભક્તો દરેક વ્યક્તિનું દાન આજે જગન્નાથપુરીમાં આવી રહ્યું છે. દરેક વ્યક્તિ દાન જગન્નાથ. અરે સતાધારની જગ્યામાંથી પણ રૂમ પેટે 3 લાખ રૂપિયાનું દાન સતાધારની જગ્યામાંથી પણ આજે પણ દાનનો પ્રવાહ જગન્નાથપુરી માટે શરૂ છે. ભક્તો, 1 ફૂટ દાનના 1000 રૂપિયા રાખ્યા છે, 15 ફૂટ જેનું દાન હશે એનું શિલાલેખમાં નામ આવશે. 15 ફૂટ જેનું દાન હશે એનું શિલાલેખમાં નામ આવશે. તમારા મનમાં એમ થાય કે આટલી બધી સંખ્યામાં આપણું નામ ગોતવું કેમ, પણ ભક્તો એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે શિલાલેખમાં પણ એ જિલ્લા વાઇઝ છે, જિલ્લા વાઇઝ, પછી તાલુકા વાઇઝ, પછી એમાં ગામ વાઇઝ, અને ગામમાં તમારું નામ ઓટોમેટિક મળી જાય. પાછલી પેઢીમાં તમારા પુત્રો કે દીકરાના દીકરાઓ પણ યાત્રા કરવા જશે ને, એ વાંચશે ને શિલાલેખ, ત્યારે એને આનંદ થશે કે આમાં અમારા દાદાનું યોગદાન હતું, આ મંદિરમાં અમારા દાદાનું યોગદાન. 15000 જેનું દાન હશે એનું શિલાલેખમાં નામ આવશે. અને એમાં એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે 15000 નું દાન 2 વર્ષમાં પૂરું કરવાનું રહેશે, હપ્તે હપ્તે. કેટલી સુવિધા વિચાર તો કરો. પણ એ તો જેને કેપેસિટી ન હોય એના માટે હો, પણ જેને આપ્યું હોય એને તો જલ્દી તાત્કાલિક ઇમરજન્સી એ દાન જમા કરાવવું. કારણ કે અત્યારે પણ આપણું ત્યાં મંદિરનું કામકાજ વગેરે બધા બાંધકામો વગેરે કામકાજ શરૂ થઈ રહ્યા છે, અને આજે પણ ભવ્ય મોટા 2 કથામંડપોના નિર્માણ પણ થશે. કોઈને પણ ગમે તેની કથા કરવી હોય, ભાગવત, રામાયણ, સત્સંગી જીવન, વક્તા માટેને 80 ઉતારા, બધા યાત્રિકો માટે ઉતારાની સગવડ, ભોજનાલય વગેરે વગેરે, અને કોઈ ચાર્જ નક્કી કરવામાં આવતું નથી. છેલ્લે અને જે પોંચ ભડવી હોય એ પોંચ ભડવ્યા. ભક્તો, આજે જગન્નાથપુરીનો ખરેખર એક એક વ્યક્તિને આનંદ છે. હું તો કહું ભક્તો, એવા કાર્યમાં લાભ લેજો, બેડો પાર થઈ જાય. જગન્નાથપુરી જેવું સ્થાન છે, જગન્નાથપુરી જેવું સ્થાન. તો ભગવત તત્વ પ્રેમને આધીન છે, ભાવ છે તાલી કે સાથ. ભક્તો, સરદાર દ્વારા ધાર્મિક પ્રવૃત્તિઓ એટલી થઈ રહી છે, સાથે સામાજિક પ્રવૃત્તિઓ પણ સરદાર સંસ્થા એટલી કરી રહી છે. આજે 1000 કોલેજના વિદ્યાર્થીઓ વિના ફીએ ભણી રહ્યા છે,
રહેવા જમવાની કોઈ ભી નહીં. મંદિરની સાત બસુ છોકરાઓ રાજકોટ ભણતા હોય, બસુ લઈ આવે, મૂકી આવે, બધું ફ્રી ઓફ, બધું ફ્રી ઓફ. જમણવારમાં પણ રોજ બે શાક, બે મિષ્ટાન, બે ટેમ. તમે ઘરે નહીં બનાવતા હો, બનાવો છો. 24 કલાક રસોડું ખુલ્લું, જ્યારે જમવું હોય, જેટલું જમવું હોય, 24 કલાક માટે છૂટી, 24 કલાક માટે છૂટી. ચાર તો ધોબીઓ રાખ્યા, 4-5 ધોબીઓ, કપડા થઈ સ્ત્રી રૂમે એની પાસે આવી જાય. વર્ષમાં 8 થી 4 કે 5 વખત તો બદામ કાજુના ઉત્સવો થાય, બેન ધોબે ખવડાવવાના. સાથે સાથે સંસ્કારોનું સિંચન કરવાનું. ભક્તો યાદ રાખજો, અત્યારે વિદ્યાર્થીઓને ભણાવવાનો ખર્ચો સરદાર સંસ્થા રોજનો 1.5 લાખ ઉપરનો ભોગવે છે, રોજનો 1.5 લાખ ઉપરનો ભોગવી રહી છે. સરદાર, ભાવનગર, મહુવા, જગન્નાથપુરી આ ચારે સ્થાનો થઈ 6 વર્ષમાં ઉજીપા સ્વામીનો એવો સંકલ્પ છે કે 6 વર્ષમાં 10,000 કોલેજના વિદ્યાર્થીઓ વિના ફીએ ભણતા હશે, વિના ફીએ ભણતા. સાથે સાથે સંસ્કારોનું સિંચન પણ કરવામાં આવશે. આજે સરદારમાં હોસ્પિટલ ચાલી રહી છે, એ પણ બિલકુલ ટોકન ભાવમાં. ભક્તો યાદ રાખજો, આવું જ્યારે દિવ્ય ભગીરથ કાર્ય થતું હોય ત્યારે આપ પણ એમાં સહભાગી બનજો. જય હો તાલીકા સાહેબ. હે પ્રેમ નની પજે દેશ વિદેશ, પ્રેમનો હાટે વેચાય રે, પ્રેમનો હાટે વેચાય રે. એક વાર પુરાય મંડપ ઊંચા દેર કે દેખો, પ્રેમનો હાટે વેચાય રે, પ્રેમનો હાટે વેચાય રે. હે પ્રેમના પાસંગમાં જે શિર સોંપે, પ્રેમના પાસંગમાં જે શિર સોંપે, પ્રેમના પાસંગમાં જે શિર સોંપે, એ નર પ્રેમી કહેવાય, એ નર પ્રેમી કહેવાય રે, એ નર પ્રેમી કહેવાય રે, એ નર પ્રેમી કહેવાય રે. જનને વશ પાતળિયો, વશ પાતળિયો, જનને વશ પાતળિયો, જનને વશ પાતળિયો, પ્રેમી તે જનને વશ પાતળિયો. ભલા ભક્તો, અત્રે લક્ષ્ય ચેનલ સાંભળી જે ડીલ આવ્યું, ગઈકાલનું જે દાન આવ્યું છે જગન્નાથપુરી માટે, એ અહીંયા આપણે ડિક્લેર કરીએ છીએ. અક્ષર નિવાસી અરવિંદભાઈ તથા અક્ષર નિવાસી વકીલાબેન અરવિંદભાઈ પટેલ એમના તરફથી જગન્નાથપુરીમાં લક્ષ્ય ચેનલ નિહાળી 15,000 રૂપિયાની સેવા આવી રહી છે. ખાખરિયા નરોત્તમભાઈ વિઠ્ઠલભાઈ ગોહેલ ભૂપગઢ એમના તરફથી લક્ષ્ય ચેનલમાંથી 15,000ની સેવા આવી રહી છે. અક્ષર નિવાસી વજીબેન ખૂટ રાજકોટ એ પણ લક્ષ્ય ચેનલ નિહાળે 15,000 રૂપિયાની સેવા જગન્નાથપુરી માટે આવી રહી છે. ભગુભાઈ આંબાલાલભાઈ તથા યોગેશભાઈ આંબાલાલભાઈ હૈદરાબાદ એમના તરફથી લક્ષ્ય ચેનલમાંથી 15,000 રૂપિયાની સેવા આવી રહી છે. ડી લાઈવ કથા સાંભળી અને જે દાન આવ્યું છે એને આપણે ડી લાઈવ ડિક્લેર કરી છે. જય હો. પ્રેમના પાસંગમાં જે શિર સોંપે,
દેશે પ્રેમ ન હાટે વેચાય, પ્રેમ ના પાસંગ માં જે શિર સોપે એ નર પ્રેમી કહેવાય. તો ભગવાન ની ગરિમા સમજાય ત્યારે ભગવાન માં પ્રેમ થાય, અને જયારે પ્રેમ જાગે ને ત્યારે પરમાત્મા પ્રત્યે સમર્પણ ભાવ થાય, સમર્પણ ભાવ થાય. તો બુટોલ પુત્ર ના મયાદત અને મયારાણી અને ભગવાન નીલકંઠ નો મહિમા સમજાનો પ્રેમ જાગ્યો. ભગવાન નીલકંઠ ને કીધું, કૃપાનાથ આખું રાજ્ય અમે તમારા હવાલે કરી દઈએ, બસ અમે તમારા દાસ બનીને રહીશું. યાદ રાખજો, મહિમા સમજણા વગર દાસ ન થવાય. અને યાદ રાખજો, દાસ બને ને એની જ કિંમત છે, સમજાય? દાસ બને એની જ કિંમત છે. જો તમે માર્કિંગ કરો, આજે ગામડે ગામડે પ્રભુ રાઘવના મંદિર નહીં એટલા હનુમાનજીના મંદિર, શું કરવા? હનુમાનજી દાસ બન્યા, લોકો હનુમાનજી ઉપરથી નામ પાડે. બોલો, સુરતમાં તો લંબે હનુમાન રોડ છે ને, દાહોદમાં હનુમાન બજાર, લોકો નામ લખે બજરંગ પાન સેન્ટર. પણ દુર્યોધન ને શકુની આ બધા બાપના બાપ બન્યા, ભગવાન અમે બાયું ચડાવી. તો કોઈએ લખ્યું દુર્યોધન નોવેસ્ટી ટોર, શકુની મામા પાઉભાજી ભંડાર, કોઈ ના લખે. યાદ રાખજો, કિંમત એની થાય જે દાસ બને, જે દાસ બને. અને એક વાત નક્કી છે, જે વ્યક્તિ જેટલો નાનો બની શકે ને એટલો જે મોટો બની શકે, એટલો જે મોટો બની શકે. અને યાદ રાખજો, એ જ મોટાઈ નભે, એ જ મોટાઈ નભે. જે બિલ્ડિંગ જેટલી ઊંચી હોય ને એટલા જ એના પાયા ઊંડા હોવા જોઈએ. ઊંચાઈ હોય પણ ઊંડાણ ન હોય તો બિલ્ડિંગ કોઈ દી નભે નહીં. એમ ભક્તો યાદ રાખજો, એની જ ઊંચાઈ નભે, એની જ ઊંચાઈ કાયમ રહે. જેટલી ઊંચાઈ હોય એટલી અમે ઊંડાણ પણ હોવું જોઈએ. વિચાર તો કરો, રાજા રાણી દરેકના મુખમાંથી કેવા શબ્દો નીકળ્યા. ભગવાન નીલકંઠને કહે છે, આજથી અમે બધા તમારા દાસ છીએ, અમારું રાજપાટ વૈભવ અમે બધું તમને અર્પણ કરીએ છીએ. આપે તપ અને ત્યાગ તો બહુ કર્યા, પણ હવે અમારું રાજ્ય ગ્રહણ કરો. રાજા રાણીએ નક્કી કર્યું, કોઈ પણ ભોગે નીલકંઠને જવા નથી દેવા. ભગવાન નીલકંઠને ખબર પડી કે હવે રાજાને રાણીને આખા રાજકુટુંબને અમારામાં ભાવ વધતો જાય છે, મને જવા નહીં દે. આખીર કોઈને ખબર ન પડે એમ ભગવાન નીલકંઠ સવારમાં વહેલા જાગી ભગવાન નીલકંઠ ત્યાંથી નીકળી ગયા છે. જ્યારે રાણીને ખબર પડી કે નીલકંઠ તો જતા રહ્યા, રાજાને ખબર પડી ભગવાન નીલકંઠ જતા રહ્યા છે, રાજાએ ચારે બાજુ ઘોડાઓ દોડાવ્યા છે, કોઈ પણ ભોગે એ ભગવાન નીલકંઠને પાછા લઈ આવો. ભગવાન નીલકંઠ તો 10 કોસ દૂર નીકળી ગયેલા, 10 ગાંવ દૂર નીકળી ગયા. ઘોડાઓને સિપાહીઓ દોડાવ્યા છે. આખી ભગવાન નીલકંઠને પ્રાણે લઈ અને ફરીને પાછા રાજ્યમાં લાવ્યા છે. વધારે વધારે ભગવાન નીલકંઠનું સન્માન કરવા લાગ્યા છે. એક વખત તો ભગવાન નીલકંઠ પાસે મયારાણી આવ્યા છે, બે હાથ જોડી વિનંતી કરી છે, કૃપાનાથ એક વિનંતી છે, બોલો ને શું વિનંતી છે? અમારી ઈચ્છા એવી છે આ રાજ આપ અંગીકાર કરો. એટલું જ નહીં, અમારી આ બે કુંવરીઓ છે એ પણ અમે તમને અર્પણ કરી દઈએ. ભગવાન નીલકંઠે ઘસીને ના પાડી. અને એ વખતે મયારાણી ભગવાન નીલકંઠને કહે છે, વરણી દ્વાદશ વેશ વર્ષ તુમ વરણી, દ્વાદશ વેશ વર્ષ તુમ દ્વાદશ વેશ વર્ષ તુમ બરણી.
ઇફેક્ટ મૂકજે માં ભાઈ, એ સાઉન્ડ વાળા થોડીક ઇફેક્ટ. હા, તારે ધ્યાન આયા રાખવું પડે ને. દ્વાદશ વેશ વરસ તુમ જો બન તરુણ વિકટી હો જોબન તરુણ વિકટ હો તરે દ્વાદશ વેશ વરસ તુમ બર તમારી ઉંમર નાની છે, 12 વર્ષની છે, એટલે ત્યાગ અને વૈરાગ્યની મોટી મોટી વાતો કરો છો પણ જોવાન અવસ્થાની તમને ખબર નથી. આ લોકના દરિયા તરવા હેલા છે, સમુદ્ર તરવો હેલો છે, પણ જોવાન અવસ્થા તરવી એ તો એના કરતા કઠિન છે. વણીરાજ, તમને જોવાન અવસ્થાની ખબર નથી. હજી તમારી ઉંમર નાની છે, 12 વર્ષની છે, એટલે ત્યાગ અને વૈરાગ્યની વાતો કરો છો. પછી યુવાન અવસ્થા થશે ત્યારે કોઈ વૈરાગ અને ભગવાનનું ભજન કરતી છે એને લઈને જતા રહેશે. મયારાણી ભગવાન નીલકંઠને કહે છે, એ જ્યારે થશે જો બન જોર પછી પસ્તાશો પછી પસ્તાશો મળી કોઈ વૈરાગ નારી ને પછી મળી કોઈ વેરાગણ નારણી ભાગી જાશ મળી કોઈ વેરાગણ નારણી ભાગી જાશ હે થયા જય હો તાલી કે થા તેના સારું ખુવાર ઋષિ મુનિ રાયા ઋષિ મુનિ રાયા દેવ તપસ્વી સિદ્ધ પડ્યા દેવ તપસ્વી સિદ્ધ દેવ તપસ્વી મારી વાત માની જાઓ, તમે શાસ્ત્રો જુઓ. એ થયા તેના સારું ખુવાર ઋષિ મુનિરાયા, મોટા મોટા રાજાઓ, મોટા મોટા દેવતાઓ, મોટા મોટા યોગીઓ, મોટા મોટા તપસ્વીઓ, મોટા મોટા ઋષિઓ, પણ એના માટે ખુવાર થયા. વિચાર તો કરો, દુર્વાસા જેવા દુર્વાસા, સમજાય, દુર્વાસા જેવા દુર્વાસા, એ કોઈનું સહન ન કરે. તમે જોજો, દુર્વાસ આવે, કોઈ પણ પુરાણના પ્રસંગો વાંચો, દુર્વાસ આવે એટલે સમજો કાંઈક નવા જૂની હમણાં તા બાપુ લાલમ લાલ જ હોય, બોલાવ્યા નો થાય. દુર્વાસાનો તમને પરિચય આપું ને, દત્તાત્રેયના મોટા ભાઈ છે. દુર્વાસા એટલે, દુર્વાસા એટલે દત્તાત્રેયના મોટા ભાઈ. દુર્વાસાની દુર્વાસાની બીજી ઓળખાણ, એકલું મરચું, સમજાય, એકલું મરચું પ્યોર. દુર્વાસાની ત્રીજી ઓળખાણ, શ્રાપની એજન્સી. તમે જો, ગમે ત્યારે દુર્વાસા આવ્યા અને થોડી ભૂલ પડી એટલે બટા જટી બોલે, બોલો ઈ સ્વર્ગમાં ગયા અને સ્વર્ગનો રાજા ઇન્દ્ર ઐરાવત હાથી પર બેઠો હતો,
એ નાચગાના હાલતા હતા અને સામૈયા હાલતા હતા અને ભાઈ ત્રણ લોક નો અધિપતિ એના સામૈયામાં શું કામ્યું હોય? એ હજાર હુંડ વાળો હાથી ને એના પર ઇન્દ્ર બેઠો, ત્રણ લોક નો અધિપતિ. અને એ જ વખતે બરોબર દુર્વાસા મુનિ આવ્યા, એની પાસે માળા હતી, ઇન્દ્ર ને અર્પણ કરી. ઇન્દ્ર એ લીધી, પણ ઇન્દ્ર સત્તાના મદમાં ચકચુર હતો. નહીં એસો જન્મ એવું જગ માહી. રામાયણ માં તુલસીદાસજી બહુ સારી પંક્તિ લખે, નહીં એસો જન મેવું જગ માહી, પ્રભુતા પાહી જાહી મદ નાહી. આ દુનિયામાં કોઈ એવો જન્મો નથી કે પ્રભુતા મળ્યા પછી એનું મદ ન ચડે. યાદ રાખજો, જેના પર ભગવાનની કૃપા હોય ને એને મદ ન ચડે, નહીતર ભલ ભલાને ચડી જાય. ભલ ભલાને ચડી જાય, ભલ ભલાને મદ ચડે. અરે બોલો, આંગળીઓને મદ ચડ્યું એક, આંગળીઓને પેલી આંગળી ઉભી થઈ એના ગુણગાન મંડી ગાવા કે પરમારથી કાયા મારી ઉપકારી કેવાવું, ભૂલા પડ્યા કોઈ પંથે જાતા રસ્તો ચીલો બતાવું. કોઈ માણસ ભૂલું પડ્યું હોય બતાવે કે ભાઈ આ ગામનો રસ્તો ક્યાં, તો હું બતાવું, હું પરોપકારી છું. બીજી આંગળી ઉભી થઈ માળા કેરા મણકા ગણાવું, ઈ ખપમાં હું આવું. માળા કઈ આંગળી ફેરવાય? બીજી આંગળી ના વચલા પર ઘણા તો આમાં માળા ફેરવતા. બોલો, આમાં માળા બીજી આંગળીના વચલા પર્વતી પહેરવાય. પહેલા અંગૂઠાનો પહેલી આંગળીનો સ્પર્શ ન થવો જોઈએ, માળાને ખુલ્લી ન ફેરવાય, માળાને ઢાંકીને ફેરવી જોઈએ. ખુલ્લી માળા ફેરવે એનું પુણ્ય અસુર લોકો લઈ જાય છે. ત્રીજી આંગળી ઊભી થઈ એના ગુણગાન મંડી ગાવા, ચાંદલો કરવો હોય તો મારી જરૂર પડે. ટચલી આંગળી ઊભી થઈ એ વળી એના ગુણગાન મંડી ગાવા, ટચુકડી કે બહુ રૂપાળી મુજ પર સૌ મન મોયે, વિવિધ પ્રકારની વીંટીઓ ઘડાવી મુજને સૌ પહેરાવે. હું તો સ્વરૂપવાન છું, લોકો મને વીંટીઓ પહેરાવે. પછી ચારે આંગળીઓ ભેગી થઈ, ચારે આંગળીઓ ભેગી થઈને એના ગુણગાન ગાવા માંડી કે નહીં એમ, ચારે આપણે કામની છીએ. પણ કર્મહીણો આ કંઠ મેળ્યો એક કામમાં ન આવે. કોણ? બોલો બોલો. કર્મની કઠણાએ આપણને અંગૂઠો મળ્યો છે, એ કાંઈ કામનો નથી. બટુકડો અળખામણો એ આપણને લજાવે, એ બટુકડો છે ને એ ઠીંગણો છે ને આપણે એનાથી લાજી છીએ. એ આંગળીઓ વાતું કરતી હતી અને અંગૂઠો સાંભળી ગયો પછી ઓછો ઉતરે, એ તો રિહાણો નોખો થયો, જેમ અત્યારે તમે બધા થાવ છો એમ. એ તો રિહાણો નોખો થયો, મારે તમારી ભેગું નથી રહેવું. એને કોણીએ રહોડું ચાલુ કર્યું. બોલો, અંગૂઠો કે જાવ રંડાવો હું હવે નો આવું. અંગૂઠો જાય એટલે આંગળી તો બિચારી રાંડે. ચાર જણી થઈ કંસાર ચોળો, જો પ્રાક્રમ તમારો. એ જૂનો જમાનો, ચારે આંગળી વેવાણની ને ઉપડી, છૂટા સુરમાની પદ્ધતિ આમાં ઘણા ખાધા છે. એ તો હવે બધા જમાના બદલાઈ ગયા. પૂછો દાદાને, હે હા હવે બધું સેન્ડવીચ ને બર્ગર ને પીઝા ની હવે આવ્યું. બાકી પૂછો દાદાને, જોઈ હતી કોઈ દીધું નામે નહોતા સાંભળ્યા મનસુરિયમ ને આ બધું ક્યાંથી આવ્યું? અડદના અડદની દાળ ને રોટલા ખાઈ ખાઈ હે ગઢા થઈ ગયા. ઈ સુટો સુટુ સુરમુ પીરજીનું માલપા ઘી નાખ્યું. ચાર જણી થઈ કંસાર ચોળો, જો પ્રાક્રમ તમારો. ઈ ઘી પીરશું પણ કે અંગૂઠા વગર ચોળાય? આમથી તેમ ખેતરમાં ખપાળી ફરતી એમ થાય. દહીં ખબર પડ્યા તો બહુ કામ નો હતો. પછી બહુ કર કર્યું, આંગળીઓ કર કરવા લાગી, માનો સ્વામી મારા, ભૂલ સુખ ને માફ કરી પધારો દિલ ના દારા. એ તો આંગળીઓ બહુ કરગરી એટલે અંગૂઠો પાછો આવ્યો, તે હારું થયું, નહીતર આપણે શું કરત્યો, હજી હેરાન થતા હોત.
અને એ કોણીએ લાગતે કેવો ખરાબ, પેલા દરજીને કામ વધી આ બાખા પાડવા પડે બીજી. પણ ઇન્દ્ર ઈ સ્વર્ગનો રાજા ઇન્દ્ર ઈ ત્રણ લોકની સંપત્તિનો અધિપતિ છે અને એના મદમાં ચકચુર છે. ઐરાવત હાથી ઉપર બેઠો છે, નાચગાન થાય છે, વાજિંત્રો વાગે છે અને એમાં બરોબર બાપુ આવ્યા દુર્વાસા મુનિભાઈ અને એને ભાવના જાગીને માળા આપી અને આને માળા લીધી લઈને આ મડીને પછી હાથીના માથા પર મૂકી અને એટે ગઈ અને દુર્વાસા મુનિએ જોઈ કે મારી માળા હાથીના પગની જે કચરી આ અભિમાની બની ગયો છે અને દુર્વાસાને કાળ ઝાળ ક્રોધ વ્યાપ્યો. એ અભિમાની, મારી જેવો મહાત્મા તારા પુરુષ આંગણે આવ્યો તે મારી માળાનો કદર ન કરી, તું અભિમાની બની ગયો છો, જા જા, હું તને શ્રાપ આપું છું, ત્રણ લોકની સંપત્તિ તારી નાશ થઈ જાવ, ત્રણ લોકની સંપત્તિ તારી દરિયા ભેગી થઈ જાવ. શ્રાપ આપ્યો ઈ જ ભેગી ઇન્દ્રની તમામ સંપત્તિ દરિયા ભેગી, દેવતાઓ બધા થઈ ગયા ભિખારી, રાજ વહી ગયું દાનવોના હાથમાં અને દેવતાઓ ભીખ માગતા થઈ ગયા. આંડલા કુસ્તી કરે હનુમાનજી હળિયું કાઢીને ઘરમાં વામનજીના વાંગડા પર, કેટલો સમય થયો દેવતાના હાથમાં કઈ રહ્યું નહીં. પછી ભગવાનને કીધું કૃપાનાથ આ દુઃખમાંથી બહાર કાઢો અને એ દુઃખમાંથી બહાર કાઢવા માટે ભગવાનને સમુદ્ર મંથન કરવું પડ્યું, કેટકેટલી મહેનત કરવી પડી, કેટકેટલી મહેનત કરવી પડી. એના માટે તો ભગવાનને ત્રણ ત્રણ અવતાર ધારણ કરવા પડ્યા, આખું સમુદ્ર મંથન કરવું પડ્યું, ફરીને પાછું અમૃત મળ્યું અને તે માંડ કાંઈક ઠેકાણે આવ્યું દેવતાઓનો ઉદય. એક જરા થોડીક ભૂલ ખાધી, ભૂકા બોલ્યા નથી. બદ્રિકાશ્રમમાં ગયા અને ધર્મદાદા ભક્તિ માતા ઉદ્ધવજી બધા તો વાત સાંભળવા એકાકાર હતા અને સન્માન નોંચ્યું, ભાઈ ભૂકા બોલાવ્યા બાપુએ દુર્વાસા મુનિ. પણ એ દુર્વાસા મુનિ એને પરણવાનો સંકલ્પ થયો. દુર્વાસાને કોણ આપે? ઉરુ ઋષિ પાસે ગયા, તમારી કન્યા આપો. હવે દુર્વાસાને ઉરુ ઋષિને કન્યા હતી, નામ કદળી. કદળીને કોઈ લેતું નહોતું, દુર્વાસાને કોઈ દેતું નહોતું. ઉરુ ઋષિએ કીધું કે પણ આ કન્યા તમને આપું, પણ તમારો તો મગજ ટાઈટ અને આ તો આનો સ્વભાવ બહુ કડક છે, વાતે વાતે ધોકો કરશે, બધું તમે સહન કે વાંધો નહીં, બધું સહન કરી લઈ બોલો. કે કદાચ એવું થાય ને તો એને ભૂલ આવ્યા તો એને પાછી મોકલી દેજો, પણ એને શ્રાપ નહીં આવતા. આવી બધી નક્કી કરી બધું દુર્વાસાએ પેલા કદળીને અરે પરણાવ્યા ને, પણ કદળી પરણીને આવી અને ઘરમાં પહેલો વહેલો પગમાં ઠેસ વાગી ઉમરામાં અને દુર્વાસાને ઠપકાર્યું, પીટાનો ઉમરો હારો નથી બોલો. ભૂલ એની ગાળ દુર્વાસાને ઠપકારે, પણ દુર્વાસા શાંતિથી સહન કરો, નહીં તમારે બધાને એવું લાગતું બહાર બધા દિલ્હીના બાદશાહ બની ફરતા, એમ ચાર પાસ રાયફલું લટકતી હોય, મુશે લીંબુ લટકતા હોય, બહાર નીકળતા અસામાજિક તત્વો થતર કે ભાગો ભાગો ફલાણા ભાઈ આવે, પણ ઘરે જાય એટલે બકરી ડબે ને પૂછડી બહાર અને હિંચકો નાખો સાલું થઈ જાય, રાયફલો ભાઈફલો ક્યાંય પીડ્યું રે. દુર્વાસાનું કઈ ન હાલે બોલો. એક વખત દુર્વાસા ધ્યાનમાં બેઠા અને કદળીને વાતે વાતે ખીજાય ને વાતે વાતે ગાળ દે, એક ગાળ દે એટલે દુર્વાસા એક માળાનો મણકો મૂકે બાજુ બાજુ હો થઈ અને દુર્વાસાનો મગજ ગયો અને બાળી દીધી કદળીને. તો ઉરુ ઋષિને ત્યાં સ્નાન કરતા હતા અને બરોબર કપડું નીચે પડી ગયું અને ખબર પડી કે ભાઈ હું તે કાયું, ધ્યાન લગાવીને જોયું તો ખબર પડી કે કદળી મરી ગઈ. એટલે ઉરુ ઋષિ દોડતા દોડતા આવ્યા અને દુર્વાસાને ખબર પડી કે હમણાં આવે છે ને, હમણાં મને વઢશી, અમારે પહેલાં બોલી થઈ હતી. દુર્વાસા પગમાં પડી ગયા કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ. ઉરુ ઋષિ કહેવાય જે થવાનું થઈ ગયું, હવે કાંઈ નહીં, ભજન કરો. વળી પાછા ભજનમાં લાગી ગયા અને એવું ભજન આદર્યું, એવું તપ આદર્યું, હવે કોઈ તપ આદરે કોઈ ભજન આદરે અને દેવતાઓને ચિંતા વધે. ઇન્દ્રને તો ખાસ વધે, મારું ઇન્દ્રાસન લઈ લે હતો, સ્વર્ગની અપ્સરાને મોકલી કે કોઈ પણ ભોગે આ દુર્વાસાને તપમાંથી ભંગ કરે. અપ્સરા આવી, દુર્વાસા મુનિ કે કાડાવડા જાય, આખા આશ્રમ બધું વાળે બોળીને સાફ કરે. દુર્વાસા મુનિ આવીને જોવે તો આશ્રમ આખો સાફ હોય. પછી મનમાં નક્કી થયું કોણ છે, એક વખત જોયું તો આ સ્વર્ગની અપ્સરા. અપ્સરાને જોતા દુર્વાસા મોહિત બન્યા, કીધું મારી સાથે લગ્ન કરો. પણ દુર્વાસાને માગણી કરી, અપ્સરાએ લગ્ન કર્યા, પરંતુ ત્યાં રહેતા થકા બે ત્રણ સંતાનો થયા. પછી અપ્સરાએ કીધું કે હવે મને જંગલમાં ફાવતું નથી,
આમાંય ઘણા પ્રોબ્લેમ હોય કે અમારે ગામડામાં નથી રહેવું, અમારે સુરતમાં જવું છે. તે ઘણા એમ ન જ આવ્યા હોય છો. હા તો કે કીધું કે અહીંયા નથી રહેવું, આપણે તો શહેરમાં જ આવવું છે, પણ અહીંયા ફાવતું નથી આપણને જંગલમાં. દુર્વાસા કે વાંધો નહીં, એ ત્રણ ચાર છોકરા હારી પેટે જમાડ્યા, હારી પેટે ખવડાવ્યા. કારણ કે જાવ હતું શહેરમાં, જંગલમાંથી આશ્રમ છોડી અને પછી હાલતા થયા. પણ ત્રણેય છોકરા દુર્વાસા પાસે, ભાઈ એકને ખભે બહેર્યું, એકને આ ખભે બહેર્યું, એકને કેડે તેડ્યું, એક આંગળીએ, અને હાલતા થયા. હવે હાંજે ખવડાવેલું બહુ, એટલે ખભે બેઠેલા છોકરાઓ જાડે ભરી ગયા, મારડા થઈ ગયા. નારદજી જોઈ ગયા કે આ બાપુ કોઈનું જરીક સહન ન કરે, આવું સહન કરે, પણ સીધું તો કહેવાય જ નહીં. પણ દુર્વાસાને મળ્યા દંડવત કરવા, કા હા હા, આવી મૂર્તિના દર્શન તો ત્રણેય કાળમાં વિસરાશે નહીં કે. પછી દુર્વાસાને ખબર પડી, દુર્વાસાએ કીધું, નારદ મુનિ કેવા લાગ્યા કે ભાઈ આ તમે શું કરી બેઠા? પછી તો ઉપદેશન લાગ્યો, પછી બધું છોડી વળી પાછા ભજનમાં લાગી ગયા. એટલે મયા રાણી એમ કહે છે કે થયા તેના સારું કુવાર, ઋષિ મુનિ રાજા પડ્યા દેવ તપસ્વી સિદ્ધિ માયા. એટલે ભક્તો આગળની કથા આપણે પછી લઈશું. અત્યારે વીડી ઝાલાવાડિયા સાહેબ અને અન્ય કાર્યક્રમમાં જવાનું હોવાથી આપણે વચ્ચે એમનું સન્માન લઈ લઈએ, ત્યારબાદ આપણે આગળનો પ્રસંગ આપણે અહીંયા આગળ શરૂ કરશું. તો અત્યારે કથાને થોડીક વાર આપણે અહીં સ્થગિત કરશું. કૃપાનાથ જોબન અવસ્થા તરવી ઘણી ગહન કામ હોય છે. હજી તમારી ઉંમર નાની છે, 12 વર્ષની ઉંમર છે, એટલા માટે આપ મોટી ત્યાગ વૈરાગ્યની વાતો કરી રહ્યા છો. પરંતુ પુરાણો જોવો, ઇતિહાસ જોવો, હે જ્યારે થાશે જોબન જોર પછી પસ્તાશો, પછી પસ્તાશો, જય હો. હે બાલા ભક્તજનો, જે લક્ષ્મણ ઢીલાયુ કથા સાંભળી અને જે દાન આવ્યું છે આપણે ડિક્લેર કરીએ છીએ. મધુબેન અશોકભાઈ પટેલ અમદાવાદ એમના તરફથી લક્ષ્ય ચેનલમાં સાંભળીને 15,000 રૂપિયાને શિવ આવી રહી છે. પ્રવીણભાઈ દિનકરભાઈ સંકલપુરા એમના આણંદ એમના તરફથી 15,000 શિવ આવી રહી છે. ઘનશ્યામ મહિલા મંડળ ખાંધલી એમના તરફથી લક્ષ્ય કથા સાંભળી 15,000 રૂપિયાની શિવ જગન્નાથપુરી માટે આવી રહી છે. વિલાબેન હસમુખભાઈ મોહનભાઈ પંચાળ વેજલપુર એમના તરફથી 15,111 રૂપિયાની શિવ જગન્નાથપુરી પેઠે આવી રહી છે. આ તમામ દાનનો અહીંયા સાદર સ્વીકાર કરવામાં આવે છે. જય હો. મળી કોઈ વિરાગણ નાર લઈને ભાગી જાશો, મળી કોઈ વિરાગણ નાર લઈને ભાગી જાશો, મળી કોઈ વિરાગણ નાર લઈને ભાગી જાશો, મળી કોઈ વિરાગણ નાર લઈને ભાગી જાશો. એ વર્ણી જોબન અવસ્થાની તમને ખબર નથી. અત્યારે તમારી ઉંમર નાની છે, એટલે ત્યાગ વૈરાગ્યની મોટી મોટી વાતો કરો છો. જોબન અવસ્થા તરવી મહાવિકટ છે. પછી કોઈ વૈરાગ્ય ભગવાનનું ભજન કરતી હશે તેને લઈને જતા રહેશો, દુનિયામાં તમારી બે ઇજ્જતી થશે. એના કરતા માની જાઓ, મૈયા રાણી આજ ભગવાન નીલકંઠને સમજાવી રહ્યા છે, આખું મારું રાજ તમારે હવાલે કરી દઈએ, અમારી બે કન્યાઓ છે એ પણ અમે તમને અર્પણ કરી દઈએ, આ રાજ્ય તમે સંભાળો,
ભગવાન નીલકંઠે મનોમન વિચાર કર્યો, માયા રાણીને અમારા સ્વરૂપનું જ્ઞાન નથી એટલે કહી રહ્યા છે, અમને તો માયા શું બાદ કરે, અમારા યોગમાં આવેલા હજારો પુરુષોને નારીઓના બંધન થકી મુકાવશું, હજારો નારીઓને પુરુષોના બંધન થકી મુકાવીએ એ પરબ્રહ્મ તત્વ અમે છીએ. મયા રાણીને જ્ઞાન નથી એટલે બોલી રહ્યા છે કે અમે કોણ તત્વ છીએ, મારે મયા રાણીને બતાવવું પડશે. એ જ વખતે ભગવાન નીલકંઠે ચપટી વગાડે છે, મયા દત્ત અને મયા રાણીને સમાધિ થઈ છે, સમાધિમાં અક્ષરધામમાં ગયા છે. જે મૂર્તિ બુટોલ પતન માં હતી એ જ મૂર્તિના દર્શન મયા દત્ત ને મયા રાણીને અક્ષરધામમાં થયા છે. અક્ષરધામમાં સુવર્ણના સિંહાસન ઉપર ભગવાન નીલકંઠ બેઠા છે, કોટાન કોટી મુક્તો ભગવાન નીલકંઠની સ્તુતિ કરે છે. અને આ દ્રશ્ય મયા દત્ત ને મયા રાણીએ જોયું, મયા દત્ત ને મયા રાણીને હા પડી ગઈ. અમારા રાજ્યમાં પધારેલા એ કોઈ સામાન્ય વર્ણ નથી, સાક્ષાત અક્ષરધામના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પધાર્યા. પૂર્ણ પુરુષોત્તમ મયા દત્ત ને મયા રાણી ભગવાન નીલકંઠના શરણમાં ઝૂક્યા છે, સમાધિમાંથી જાગૃત બની ભગવાનના ચરણમાં ઝૂક્યા. માફ કરજો કૃપાનાથ, અમારાથી જો કઈ વધારે બોલાણું હોય તો માફ કરજો કૃપાનાથ, આપ તો સાક્ષાત પરબ્રહ્મ તત્વ છો. કૃપાનાથ અમે વધારે તો નથી માગતા, પણ એટલું માગીએ છીએ કૃપાનાથ, અમારો જેથી અંતકાળ આવે ને તેથી આપ અમને વહેલા વહેલા તેડવા આવજો, વહેલા વહેલા તેડવા. અદભુત માગણી મયા દત્ત અને મયા રાણીએ કરી છે. ભગવાન નીલકંઠ મયા દત્ત અને મયા રાણીને અભયદાનનું વરદાન આપ્યું છે, પણ હવે મયા દત્ત મયા રાણી અને ભગવાન પ્રત્યે એટલો લગાવ જાગ્યો છે, એટલો લગાવ જાગ્યો છે. મયા દત્ત અને મયા રાણીએ નક્કી કર્યું છે કોઈ પણ ભોગે નીલકંઠને બચ જવા નથી દેવા, એટલું બધો એની સંભાળ રાખે છે. પોતાના રાજકુંવર કરતા પણ ભગવાન નીલકંઠને વધારે હાંચવે છે, ભગવાન નીલકંઠને વધારે માન આપે છે. પણ જેમ જેમ વધારે માન આપે છે એમ ભગવાન નીલકંઠ વધારે ઉદાસ રહેવા લાગે છે. આખરે ભગવાન નીલકંઠે મનોમન નિર્ણય કર્યો, મારે તો અનંત આત્માનો ઉદ્ધાર કરવો છે, જો આમને મૈયા રહીશ તો ક્યાંથી મેળ પડશે. એક વખતનો સુમાર છે, રાત્રિના 3 વાગ્યાનો સુમાર છે, તો સમગ્ર જનતા ઘસઘસાટ ઊંઘી રહી છે. રાજા રાણી રાજકુંવરીઓ રાજકુંવર વગેરે સુતા છે. એ જ વખતે કોઈને ખબર ન પડે, રાત્રિનો સમય છે, આકાશમાં તારણિયાઓ ઝબૂકી રહ્યા છે, મંદ મંદ શીતળ સુગંધી પવન વાયર્યો છે, આકાશમાં ચંદ્રમા ખીલેલો છે. વહેલી સવારમાં 3 વાગ્યામાં ભગવાન નીલકંઠ કોઈને ખબર ન પડે એમ જાગ્યા છે. પોતાની પંથારી સંકેલી હાથમાં કમંડળું લઈ કોઈને ખબર ન પડે એમ ભગવાન નીલકંઠ તમામ રાજ્ય પરિવારને સૂતા મૂકી ભગવાન નીલકંઠ નીકળી ગયા છે. તમે વનવિચરણની કથા જોશો ને તો ખ્યાલ આવશે, ભગવાન નીલકંઠને ભાગવાનો સમય કેટલા વાગ્યાનો? સવારના વહેલા 3 વાગ્યાનો. તમારે ભાગવું હોય તો તમને આ બતાવું છું, વહેલા 3 વાગ્યે, સવારના વહેલા 3 વાગ્યે તમે જોજો ભગવાન નીલકંઠને ભાગવાનો સમય મોટા ભાગે સવારમાં વહેલા 3 વાગ્યાનો. રાતોરાત ભગવાન નીલકંઠ કોઈને પૂછ્યા વિના નીકળી ગયા છે, માર્ગને છોડી આડા માર્ગે ભગવાન નીલકંઠ ચાલ્યા છે. જોત જોતામાં તો ભગવાન નીલકંઠ 20 ગાંવ દૂર નીકળી ગયા છે. રસ્તામાં ઘણા ઘણા મોટા મોટા પહાડો આવ્યા છે, મોટા મોટા પર્વતો આવ્યા છે, નદીઓના પર્વતોના કોતરો આવ્યા છે, ઘોર જંગલ આવ્યું છે, અંદર કેટલાક હિંસક પ્રાણીઓ છે, ઘોર જંગલમાં મોટા મોટા હાથીઓના ટોળાઓ છે. ભગવાન નીલકંઠ 100-100 હાથીઓના ઝુંડ હોય એ ઝુંડને મધ્ય ભગવાન નીલકંઠ ચાલ્યા છે, જેથી કરીને રાજા પાછળથી ઘોડા દોડાવે અને અમને પકડી ન શકે. હાથીઓના ઝુંડ વચ્ચે ભગવાન નીલકંઠ ઘોર જંગલમાં આગળ ચાલતા થઈ ગયા છે. રાજાએ શોધ કરવા માટે કેટલાય સૈનિકો સિપાહીઓ દોડાવ્યા, પણ ભગવાન નીલકંઠનો કોઈ પત્તો નથી લાગ્યો. આખરે ભગવાન નીલકંઠ આગળ વધતા વધતા કાઠમંડુ પહોંચ્યા છે, જે કાઠમંડુ એ નેપાળની રાજધાની છે, ત્યાં વર્ણી થોડુંક રોકાણ છે. અને ભગવાન નીલકંઠ જ્યારે ત્યાં ગયા છે એ વખતે રાજા ગુરખા રણબહાદુરશાહ રાજા રાજ્ય કરતો હતો. ઘટના એવી ઘટેલી, રણબહાદુરશાહ એમના પિતાના પિતા, એનું નામ પૃથ્વી હતું,
ગરીબ ઘરનો છોકરો હતો, ગરીબ ઘરનો છોકરો, પૃથ્વી ગરીબ ઘરનો છોકરો છે, પહાડી વિસ્તારમાં રહે છે, ઝૂંપડા બાંધીને રહે છે. નેપાળનો પ્રાંત આજે પણ તમે જાઓ તો ત્યાં પણ આજે પણ એ પહાડી વિસ્તાર છે. ઉલ્હાસરમ ગયા છે એને ખ્યાલ હશે. એક ગરીબ ઘરનો નાનો બાળક છે જેનું નામ પૃથ્વી છે. અને એ જ વખતે એ ગામડાઓમાં એક અવધૂત આવ્યા છે, એક અવધૂત આવ્યા છે. પૃથ્વીને જોયો, પૃથ્વીને જોતાની સાથે આ અવધૂતે પૃથ્વીને કીધું, બેટા બેટા મુજે ભૂખ બહુત લગી હૈ, એવું પ્યાસ બી બહુત લગી હૈ, તુમ કહીં છે થોડા દહીં લા દો, મુજે ભૂખ બહુત લગી હૈ, મુજે પ્યાસ બહુત લગી છે. આ પૃથ્વી એક જીવરો છોકરો અડતો દોડતો દોડતો બાજુના કુબામાં ગયો, દહીં લઈને આવ્યો છે, દહીંની મટકી લઈ પેલા અવધૂતને આપી છે. અવધૂતે ખોબો ધર્યો, પેલો પૃથ્વી નાનો એવો બાળક એ અવધૂતના ખોબામાં દહીં નાખ્યું છે. પેલો અવધૂત દહીં પીવા લાગ્યો છે, થોડુંક દહીં પી પેલા અવધૂતે પૃથ્વીને કીધું, બેટા પૃથ્વી ખોબો ધર. પૃથ્વીને મનમાં એમ થયું કેમ ખોબો ધરવાનું કીધું. પૃથ્વીએ ખોબો ધર્યો, એ જ વખતે અવધૂતે પોતે પીધેલું દહીં એનો ઓગળો કરીને અવધૂતના ખોબામાં નાખ્યો, પોતે મોઢામાં લીધેલું દહીં એ પોતે પી અને એ ખોબો ભરેલું દહીં એ પૃથ્વીના ખોબામાં નાખ્યું, પીધેલું દહીં અને કીધું, બેટા લે આ પ્રસાદી ખાઈ જા. પેલા પૃથ્વીને તો ચિતરી ચડી, આવું કેમ ખાવું. પેલા પૃથ્વીને ચિતરી ચડી કે આવું કેમ ખાવું, પણ ના ન કહી શક્યો. ના પાડતાને શરમ લાગી કે ના કેમ પાડવી. પેલો તો આવું બધું જોતા એને ચિતરી ચડતી હતી, કોઈના મોઢામાંથી નાખેલું દહીં કેમ આવું ભાવે, કેમ ખાવું. પણ પેલો નાનો બાળક કઈ બોલી ન શક્યો, થોડુંક પીધું પણ પછી એને ભાવ્યું નહીં એટલે ફેંકી દીધું. ત્યારે અવધૂતના મોઢામાંથી શબ્દો નીકળ્યા, જયસી ભગવાન કી મરજી, જયસી ભગવાન કી મરજી, બેટા બેટા પૃથ્વી, યદિ એ દહીં તુને જો પી લિયા હોતા નહીં, બેટા પૃથ્વી યદિ દહીં તે જન પી લેતા હોતા ને તો પૂરી પૃથ્વી કા તું સમ્રાટ હો જાયેગા હો જાતા. બેટા પૃથ્વી જો આ દહીં તું પી ગયો હોત ને તો આખી પૃથ્વીનો સમ્રાટ રાજા બની જાત, લેકિન તુમને ઇસ પ્રસાદ કો થોડા પિયા બાકી નીચે ફેંક દિયા, અબ તુમ પૂરી પૃથ્વી કા સમ્રાટ નહીં હો પાયેગા. અબ તુમ પૂરી પૃથ્વી કા સમ્રાટ નહીં હો પાયેગા, લેકિન નેપાલ કા મહારાજા આપ અવશ્ય હોયેગા. તું આખી પૃથ્વીનો રાજા નહીં થા પણ નેપાળનો રાજા અવશ્ય થાયશ. જો તે પૂરેપૂરું દહીં પી લીધું હોત ને તો સમગ્ર પૃથ્વીનો રાજા બની ગયો હોત, પણ તે પ્રસાદ થોડો પીધો માટે તું આખી પૃથ્વીનો રાજા નહીં થા પણ ખાલી નેપાળનો રાજા થાયશ. અને ભક્તો યાદ રાખજો, એ અવધૂત બીજા કોઈ નહોતા, યાદ રાખજો, એ અવધૂત બીજા કોઈ નહોતા, એ મચ્છંદરનાથ પોતે હતા, મચ્છંદરનાથ પોતે હતા. સાથે સાથે એ અવધૂતે એવું કીધું, બેટા તું નેપાળનો રાજા થઈશ અને તારું નેપાળનું રાજ તારી 11 પેઢી સુધી ચાલશે. તું નેપાળનો મોટો રાજા થઈશ અને નેપાળનું રાજ્ય તારી 11 પેઢી સુધી ચાલશે. અને ત્યારબાદ ભક્તો એ અવધૂતના આશીર્વાદથી એ પૃથ્વી નેપાળનો રાજા બન્યો છે. નેપાળનું રાજ અલગ અલગ વિસ્તારોમાં વહેંચાયેલું એ ધીમે ધીમે કરતા એકત્રિત કર્યું છે. પછી પૃથ્વી એમના દીકરાના દીકરા એ ગુરખા રણ બહાદુર શાહ, પૃથ્વીના દીકરાનો દીકરો રાજા જે હતો એ રણ બહાદુર શાહ હતો. ભગવાન નીલકંઠ એ બુટોલ પતન થી જયારે નીકળ્યા, આગળ રસ્તામાં ચાલતા થયા, રસ્તામાં ખાખીની જમાત ભેગી થઈ છે.
રસ્તામાં ખાખીની જમાત ભેગી થઈ છે. હાલતા હાલતા હવે આ જે રણબહાદુર શાહ રાજા હતો એને પેટમાં દર્દ હતો, રોગ હતો, અનેક પ્રકારના વૈદ્યોને બોલાવ્યા, અનેક ઉપચારો કર્યા, પણ રોગ કાબૂમાં નથી આવતો. રાજાએ એવું સાંભળેલું કે ભેખમાં ભગવાન હોય. એટલે રાજા શું કરે, કોઈ પણ ભેખધારી આવે પોતાના રાજમહેલમાં લઈ આવે, એનું સન્માન કરે, એનું પૂજન કરે, એને સરસ મજાની રસોઈઓ જમાડે, એને વસ્ત્રો ઓઢાડે. અને પછી રાજા એમ કહે છે કે મારા પેટમાં જે દર્દ છે એને તમે નાશ કરો. અને પેલા ભેખધારીઓ એ દર્દ ન મટાડે તો જેલમાં પૂરી દે. રાજા વાજાને વાંધી રહ્યા ભાઈ, હરખા હાલે તો વાંધો નહીં, સ્વાગત કરે, પૂજન કરે, જમાડે, પછી કઈ રોગ ટાળો ન ટાળે તો કે જાઓ જેલમાં વયા જાઓ, કેટલાને પૂરી દીધા. રાજાનું દર્દ કાબુમાં નથી આવતું. આખીર ભગવાન નીલકંઠે બુટલ પતન થી નીકળી જયારે આગળ વધ્યા છે, કઈક ભેગધારીઓની જમાતની વચ્ચે ભગવાન નીલકંઠ હાલતા થયા છે, ગુરખા શહેર જવા માટે નીકળ્યા છે. અને એ વખતે ભેગધારીઓમાં અંદરો અંદર ચર્ચા થવા લાગી કે આપણે આ રસ્તે નથી જવું, કેમ? અહીંયા તો ગુરખા શહેર આવે છે અને ત્યાંનો રાજા બીમાર છે, એનું ફરમાન એવું છે એનું રોગ જે ન મટાડે એને રાજા જેલમાં પૂરી દે છે. ભેગધારીઓ કે આપણે બીજે રસ્તે જઈએ. અને એ વખતે ભગવાન નીલકંઠ ભેગધારીઓને ઉપદેશ આપે છે, અદ્ભુત ઉપદેશ આપે છે. આત્મા કદીએ મરતો નથી, આત્મા કદીએ મરતો નથી, આત્મા કદીએ મરતો નથી, આત્મા કદીએ મરતો નથી, જય સદા શરીરે ધરતો નથી, સદા શરીરે ધરતો નથી, જય સદા શરીરે ધરતો નથી, સદા શરીરે ધરતો નથી, જે મોત જાણી ડરી જાય જોગી, 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 શિષ્યોને બધાને ગુરુનો વિશ્વાસ છે, ગુરુને ભગવાન નીલકંઠનો વિશ્વાસ છે, મનમાં એમ છે કે ભગવાન નીલકંઠ કોઈ સામાન્ય પુરુષ નથી, સાક્ષાત ભગવાન છે, એ જે કરશે હારવું જ કરશે, હારવું જ કરશે. અનભક્તો યાદ રાખજો, ભગવાન જે કરીને સારું જ કરતા હોય, આપણી દ્રષ્ટિ પહોંચે કે ન પહોંચે, પણ યાદ રાખજો પરમાત્મા જે કરીને સારું જ કરતા હોય, સારું જ કરતા હોય, આપણી દ્રષ્ટિ ન પહોંચતી હોય. વૈદ કડવાઓ સડપાય તેથી રોગ તેનો મહાજા, દિશે દાસને બંધનકારી, દિશે દાસને બંધનકારી, તે તો તરત છોડાવે મોરારી, દિશે દાસને બંધનકારી,
ते तो तरत छोड़ावे मुरारी। दास ने बंधनकारी भगवान ने लागे कि मारो भगता मा हलवाई रो छे गमेम किन भगवान छोड़ावे पार कि धनमा बंधायो होय સ્ત્રીમાં બંધાયો હોય પુત્ર પરિવારમાં બંધાયો હોય સાંસારિક કોઈ જાળમાં ફસાતો ભગવાનને લાગે કે મારો ભગત હવે વધારે વધારે ફસાતો જાય છે। અને ભક્તો યાદ રાખજો યાદ રાખજો આ સાંસારિક સુખો એવા છે ને માણસ ધ્યાન ન રાખે ને તો ભલ ભલાને ફસાવી દે ભલ ભલાને ફસાવી દે। ભક્તો યાદ રાખજો માણસ ધ્યાન ન રાખે સત્સંગનો યોગ ન હોય ને સત્સંગનો યોગ ન હોય ને તો માણસની લાઈન ફટાતા વાર નથી લાગતી ક્યારે માણસની લાઈન ફટાઈ જાય કઈ નક્કી હોતું નથી। ભગવાનને એમ લાગે કે મારો ભગત બંધાઈ રહ્યો છે એને કેને પ્રકારે ભગવાન છોડાવે। સારંગપુરમાં અમરા ખાચર બહુ સારા ભગવાનના ભગત અમરા ખાચર એ બહુ સારા ભગત અને અમરા ખાચરના ઘરવાળા તો એના કરતા હવાયા ભગત એટલે અમરા ખાચર ને ઈ બહુ ગુણ કે મારા ઘરના તો મારા કરતા હવાયા ઘણા ના હોય ઓકે સ્વામી આપણાથી ન પડે પણ મારા ઘરના તો વાત જવાય દો। અમરા ખાચર ને એટલું બધું એમાં બંધન થયું કે ન પૂછો વાત વાતે વાત ઈ જ કે ભાઈ અમારા ઘરના એટલે વાત જવાય દો। મહારાજ ને ખબર પડી કે આમાં બંધન થયું છે આ બંધન તોડાવવું પડશે અને બરોબર ભગત વધારે વધારે બંધાતા જતા હતા ભગવાન બરોબર સારંગપુર વધાર્યા છે અને એ વખતે ભગવાન સ્વામિનારાયણ વાઘા ખાચરને ઘેરે ઉતારો કર્યો છે। પણ ભક્તો યાદ રાખજો ભગવાન તો અંતર્યામી છે ભક્તના હૃદયને ભાવનાને પણ ભગવાન શ્રી જાણતા હોય છે। ભગવાન શ્રીજી વાઘા ખાચરને ઘેરે ઉતર્યા છે ભગવાન શ્રીજી અમરા ખાચરને બોલાવીને કહે છે અમરા ખાચર અમરા ખાચર અમારે દૂધ પીવું છે જરા ઘરેથી દૂધ લેતા આવો ને આ કૃપાનાથ ચોક્કસ લેતો આવું એવા મોટા ભાગ્ય ક્યાંથી કે અમારું દૂધ આપ સ્વીકાર્ય કરો અને જે ભેંસનું દૂધ આપ ગ્રહણ કરજો એ ભેંસનું પણ કલ્યાણતા હે। અમરા ખાચર દોડતા દોડતા ઘરે ગયા છે અને ઘરના માણાને જેને કીધું કે વાઘા ખાચરને ઘેરે ભગવાન પધાર્યા છે અને મહારાજને દૂધ પીવું છે દૂધ માગે છે। હવે વાઘા ખાચરના ઘરના માણસ અને અમરા ખાચરના ઘરના માણસ એને બેને અણ બનાવો સમજાય એ બેને અણ બનાવો એટલે અમરા ખાચરના ઘરના માણસે કીધું કે વાઘા ખાચરને ઘરે તો દૂધ નહીં આપું અહીંયા મારા જ ઘરે આવ્યો તો હું દૂધથી કદાચ દૂધથી અભિષેક કરું પણ એને ઘરે તો નહીં જ આપું। અમરા ખાચરે ઘણી મહેનત કરી પણ હાલ્યું નહીં કાંઈ ઘણાનું ન આવતું હોય રામણમાં તુલસીદાસ લખ્યું છે નારી બિબસ નર સકલ ગોસાઈ ના સહી નર મરે કટે नारी बिबस नर सकल गोसाई। रामायण मां तुलसीदास जी आगामी भागी कि जारे घोर कलयुग आवशे त्यारे स्त्रीओ પુરુષોને જે મદારી માકડાને નચાવે એમ નચાવશે। ભાગવતમાં પ્રસંગ આવે છે કે નારદજી કે હું ગામોગામ ફર્યો ઘરે ઘરે ગયો પણ ઘરે ઘરે સ્ત્રીઓનું જ રાજ્ય હતું પુરુષો તો બિચારા પોપટલાલ જ હતા। અમારા ખાતરે મહેનત ઘણી કરી પણ કાંઈ હાલ્યું નહીં ઘરના માગડા માણા આગળ કાંઈ હાલ્યું નહીં। પછી આ મહારાજ પાસે આવ્યા મહારાજ પાસે આવીને કહે છે કૃપાનાથ કૃપાનાથ એમ તો કહેવાય નહીં કે ઘરમાં ભાઈ ઝઘડો થઈ ગયો ન્યા કાંઈ હાલ્યું નહીં એવું તો કહેવાય નહીં હવને આબરૂની પડી હોય ને બાંધી મૂટી હવા લાખની અને આમાં ઘણાને એવું જ હોય તો બાંધી મૂટી। અમારા દાદા ગુરુ અર્જુનદાસ અમે જામનગર ગયેલા અને મંદિરની બાજુમાં જ ભગતનું ઘર અને રાતે ભાઈ ધબાધબી બોલી પછી સ્વામીને ખબર કે આ ફલાણા ભગતનું ઘર છે
એટલે હવારે દર્શન કરવા આવ્યા, પગે લાગવા આવ્યા, એટલે સ્વામીએ જરાક ઉપદેશ આપ્યો, ભલા માણસ ધીરજ રખાય, આવો બધો ઝઘડો ન કરાય, અને તમે રાત્રે તમારા ઘરના માણસોને એટલું બધું મારતા હતા આવું ન મરાય. એટલે એણે સ્વામીને કાનમાં કીધું, સ્વામી સાંભળો, આ ખાનગી વાત કોઈને હું જાહેર નથી કરતો, તમને કહું છું, બાકી 55 કેમ પૂર્યા કર્યા એ અમારું મન જાણે છે. સ્વામી સાંભળો, બારે અમારે આબરૂ રાખવી પડે કે. સ્વામી એમાં ઘટના એવી હતી, હું નહોતો મારતો, એ મને વહામાં ધૂંબા જીકતા હતા, પણ મારા વાહમાં ધડ દેખાનો ધૂંબો આવે એટલે મને આબરૂની કાક તો પડી હોય ને, કેડિટની તો હોવ ને પડી હોય ભાઈ, તો બાર મારી આબરૂ ન જાય એટલે મારા વાહમાં જોરથી ધૂંબો આવે એટલે હું બોલું લે લેતી જા, એટલે બહારના માણસો માને સમજે ભાઈ મારે છે, બાકી 55 કેમ પૂરા કરાવી આ વાહો સહન કરે, એ વજ્ર જેવો થઈ ગયો. એટલે એમ તો કઈ કહેવાય નહીં કે ભાઈ હવે આવું ઘરે થયું, મારું હાલ્યું નહીં એટલે દહીં મળ્યું. એટલે અમારા ખાતર શું કીધું કે કૃપાનાથ દૂધ હતું ને દૂધ તો મેળવી દીધું, એનું દહીં કરી નાખ્યું છે મહારાજને, આવું કીધું અમારા ખાતરે. તો મહારાજ કહે છે કે પારડ બેનું દહીં પણ બહુ સારું હોય તો દહીં લેતા હો ને, પારડ બેનું દહીં સારું હોય તો દહીં લેતા હો. હવે શું કરવું, ફૂડી ઉચી હો મારી ગયા. તો કે ભાઈ હવે મહારાજ તો દહીં માગે છે, નહીં દહીં નહીં આપું, મહારાજ ને ખબર તો અહીંયા આવે, બાકી એને ઘેરે તો નહીં, શું કરવું. ઘણી મહેનત કરી, ઘણી મહેનત કરી પણ ન આપ્યો. તો છેવટે અમરા ભગતે દહીં નું માટલું લઈને ભાગ્યા, ઘરના માણા વાહે પડ્યા, હામ હામી ખેંચા ખેંચી થઈ, પણ આ ઘરના માણા આડા બળ્યા એટલે ઈ માટલું વગ્યું અમરા ભગત ના ઘરના માણસ, અમરા ભગત ના હાથમાં કઈ ન આવ્યું. પછી અમરા ભગત ખીજાણા, જા આજથી તું મારા માટે મા બેન દીકરી સમાન છો, જા સમજાય એમ કહીને આવતા રહ્યા. મહારાજ ને કે મહારાજ, પછી મહારાજ પાસે મહારાજ દહી નું તો વલોવીને માખણ કરી નાખ્યું છે, શું કર્યું. એમ તો કહેવાની કે આવું બધું થઈ ગયું, મારા દહીં વલાવીને તો માખણ કરી નાખ્યું. ત્યારે ભગવાન સ્વામીને બોલ્યા, અમારા ભગત કઈ દૂધનું દહી નથી થયું, દહીંનું કઈ માખણ નથી કરવું, અમારે જે કરવું તું બધું થઈ ગયું. અમારે જે કરવું તું બધું થઈ ગયું. દિશે દાસને બંધનકારી એ તો તરત છોડાવે મોરા ભગવાન. એમ લાગે કે ભક્તને આ સંસારિક બંધનો કોઈ ભસાવે છે તો ભગવાન એને છોડાવે છે. મહારાજ પેલા યોગીઓને કહે છે કે આત્મા મરતો નથી, મરે છે દેહ મરે છે, શા માટે ચિંતા કરો, હાલો આપણે બધા જઈએ. પણ શિષ્યોને બધાને ગુરુનો ભરોસો હતો, ગુરુને ભગવાન નિરકળનો ભરોસો હતો. કઈ વાંધો નહીં, હાલો ભગવાન નીલકંઠે કીધું ચિંતા કરો. માં આખી ભગવાન નીલકંઠની સાથે બધા રાજની બહાર આવ્યા છે, ગામના પાદરમાં ઉતારો કર્યો. રાજાના માણસને ખબર પડી અને જાહેરાત કરી કે ભાઈ આપણા ગામના પાદરમાં એક જમાયત આવી છે, એમાં એક નાના એવા બાળા યોગી છે, મહાન તપસ્વી છે, જોતા સિદ્ધની વૃત્તિઓ ખેંચી લે તેજસ્વી મૂર્તિ છે, કૃપાનાથ લાગે છે તમારા પેટનું દર્દ એ નાબૂદ કરશે. રાજાએ કીધું જાઓ એ વર્ણીને અહીંયા બોલાવો. રાજાનો હુકમ થતા જ સિપાઈ ગયો છે, ભગવાન નીલકંઠ અને શિષ્યોના જે મહંત હતા ગુરુ એને બોલાવ્યા. બંનેને કીધું ચાલો તમામ જમાતને પણ સાથે લઈ લો. બધાને સાથે લીધા, જમાડ્યા, પૂજન કર્યું, ધોતિયા ઓઢાડ્યા, ખૂબ સારી રીતે જમાડ્યા. પછી રાજાએ કીધું કે મારી પાસે ભગવાન નીલકંઠ અને જે મહંતજી છે બંને બોલાવો. બેને બોલાવ્યા છે. રાજાએ પોતાની વાત કરી છે કે ભાઈ આવી તકલીફ છે મને, વર્ષોથી આ પેટનું દર્દ છે, મેં અનેક ઉપચારો કર્યા પણ આ મારું દર્દ જાતું નથી, બહુ પીડા થાય છે, તમે આ મારું દર્દ મટાડો નહીં તો આ બધાને જેમ જેલમાં પૂરી દીધા તમને જેલમાં પૂરી દે.
ભગવાન નીલકંઠે કીધું ભલામણા એવું ન હોય, કરેલું તો ભોગવવું જ પડે. હે ભોગવા પડે છે જીવને એ જરૂર નડે છે, કરેલા કર્મ ના બદલા ભોગવા ભોગવા પડે છે જીવને જરૂર નડે છે, કરેલા કર્મ ના બદલા ભોગવા. ભાઈ કરેલું કર્મ તો ભોગવવું પડે, કોઈને ભોગવી દે. માટે ભક્તો યાદ રાખજો, કર્મ કરો તો સારા કરજો, કર્મ કરો તો સારા કરજો, વાયવું એવું લણશો ને કર્યું એવું પામશો. ભક્તો યાદ રાખજો, આપણે જે કર્મ કરીએ છીએ એનું પ્રારબ્ધ બંધાતું હોય છે, એ પ્રમાણે માણસના જીવનમાં સુખ દુઃખ આવતું હોય છે. અને એટલા માટે એક બહુ સારી પંક્તિ, જીતના જિસકે ભાગ્ય મેં લિખા ઉતના હી સબ પાતા હૈ. અરે જીતના જિસકે ભાગ્ય મેં લિખા ઉતના હી સબ પાતા હૈ, મેરે પ્રભુ કે દરબાર મેં સબકા ખાતા હૈ. મેરે પ્રભુ કે દરબાર મેં સબકા ખાતા હૈ. અરે જીતના જિસકે ભાગ્ય મેં લિખા ઉતના હી સબ પાતા હૈ, મેરે પ્રભુ કે દરબાર મેં સબકા ખાતા હૈ. 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 જીતના જિસકે ભાગ્ય મેં લિખા, યાદ રાખજો, જે તમે કર્મ કરો છો એ પ્રમાણે તમારું પ્રારબ્ધ બંધાય છે અને એ પ્રમાણે તમારા જીવનમાં સુખ દુઃખો આવતા હોય છે. ભક્તો યાદ રાખજો, જીવનમાં સુખી થવા માંગતા હોય તો કર્મો સારા કરજો, કર્મો સારા કરજો. આપણે કેરીનું ફળ ખાવું હોય ને તો એને આ ગોટલું જ આંબાનું કેરીનું ગોટલું વાવવું પડે. પણ માણસ બાવળિયાના બી વાવે અને પછી આશા રાખે કે અહીંયા કેરીનું ફળ લટકે, ત્યાં કેરીનું ફળ ન લટકે ભાઈ, કેરીનું ફળ ન લટકે. તમારે કેરી ખાવી હોય ને તો એના કેરીનું ગોટલું વાવવું પડે. અને કર્મ પ્રમાણે માણસને સુખ દુઃખ મળે. એક રે ગાયના દોદો વાછડા, એ લખ્યા એના જુદા જુદા લે, લખ્યા એના જુદા જુદા લે. એક રે બન્યો રે શિવજીનો ઓઠી, એ બીજો ઘાંચીડાને ઘે, એ બીજો ઘાંચીડાને ઘે. કર્મનો સંગાથી રાણા મારું કો ભાઈ મીરા. એક જ ગાયના બે વાછડા હોય, એક શિવજી નો કોઠિયો બને, બીજો ઘાસી નો બળદ બને. એક રે માતાના દો દો બે, એ લખ્યા એના જુદા જુદા લે, લખ્યા એના જુદા જુદા લે. એક ને માથે રે રૂડા ચમર, એ બીજો ભારાવે ચી ખાય, બીજો ભારાવે ચી ખાય. કર્મનો સંગાથી રાણા મારું કો. એક જ ગાય, એક જ પિતા, એક જ પિતાના બે દીકરા હોય, એક જ માતાના બે દીકરા હોય. એકની માથે ચમર ઢળતા હોય, ઘણી કમા થતી હોય, અને બીજો બિચારો ભારા વેચે તો પેટનો ખાડો ન ભરાતો હોય. ભક્તો યાદ રાખજો, એક મન મેં ચમન ઉડાવે પૈસા નો નહીં પાર, રહેવા માટે મેલ મજાના હુકમે 10,000.
एक मन में चमन उड़ावे पैसा नो नहीं पार। एक व्यक्ति ने वस्त्र ना हांधा खावा मले नहीं जुवार। कड़ाते अजब रची गिरता रहे कड़ाते अजब रची तो આપણે જે કર્મ કરીએ છીએ માણસના જીવનમાં પ્રારબ્ધ બંધાતું હોય છે, પણ યાદ રાખજો ગમે તેવું કઠણ પ્રાબ્ધ હોય પણ ભગવાનનું સ્મરણ કરણે તો કઠણ પ્રાબ્ધને પણ તોડવાની તાકાત ભગવાનના સ્મરણમાં છે। હું તો એમ કહું કદાચ કઠણ કાળ આવે જીવન છે, જીવનમાં સુખ દુઃખ તો આવ્યા જ કરવાના, પણ હું તો એમ કહું કાળા માથાના માનવી પાસે હાથ લાંબો કરવા કરતા ઠાકોર પાસે હાથ લાંબો કરજો, ઠાકોરને પ્રાર્થના કરજો, ઠાકોરની ભક્તિ કરજો, એનું નામ સ્મરણ કરજો, તમને ખબર નહીં પડે ને એવી રીતે ઠાકોર તમને દુઃખમાંથી બહાર કાઢી લે, ઠાકોર તમને દુઃખમાંથી બહાર કાઢી લે। બાકી યાદ રાખજો મળે છે માણસને કર્મ પ્રમાણે મળે છે, ભગવાન સૌના હિસાબો ચૂકવે છે, એમાં કાંઈ ફેરફાર થતો નથી। જેમ આપણે અહીંયા કરીએ છીએ કુદરતના દરબારમાં, અરે કુદરતના દરબારમાં મુદત કદી પડતી નથી, જેમ આપણે અહીંયા કોર્ટમાં મુદત પડે ત્યાં તો કુદરતની કોર્ટ તો તરત ફેંસલો આપે, બાકી આપણી કોર્ટ તો વાલા તારી કોર્ટ કીડીયું જે એ હળુ હળુ હાલ્યા કરે રે, એ વાલા તારી કોર્ટ કીડીયું જે એ હળુ હળુ હાલ્યા કરે, બાપ કેસ કરીને દીકરો ચુકાદો લે, બોલો ભક્તો યાદ રાખજો અહીંયા તો કાંઈ કે તમે લાગવા બાગવા લગાડો લાગે પણ કુદરતની કોર્ટ એવી છે, અરે કુદરતના દરબારમાં ઈ મુદત કદી પડતી નથી, કુદરતના દરબારમાં મુદત કદી પડતી નથી, ત્યાં વકીલાત કે સાક્ષીની પણ જરૂરત પડતી નથી, વકીલાતની જરૂર ન પડે, સાક્ષીની જરૂર ન્યાય નો પડે, એ બધું જાણે છે કે કોના કેવા કર્મ છે, એટલે લખ્યું અરે ખાનદાનીને માપવા ઈ થર્મોમીટર હોતા નથી, ખાનદાનીને માપવા ઈ થર્મોમીટર હોતા નથી, વિજ્ઞાન એટલું આગળ વધ્યું એ તમારું લોહીનું પૃથ્થકરણ કરીને એ કહી શકે એ ગ્રુપ છે, બી ગ્રુપ છે, ઓ ગ્રુપ છે, પણ વિજ્ઞાન એ નક્કી ન કરી શકે કે આ માણસના લોહીમાં કેટલી ખાનદાની પડી છે, કેટલી ખાનદાની, અરે ખાનદાનીને માપવા ઈ થર્મોમીટર હોતા નથી, એમ માનવતાને તોડવા કાટો કે છાબડા હોતા નથી, અંતર કે રાકબાટમાં ખાનાઓ અનેક છે, એક ખાનામાં આપ છે, બીજા ખાનામાં પાપ છે, અને ત્રીજા ખાનામાં કાપ છે, કાપ કાપ એટલે ખાલી જગ્યા, કાઠિયાવાડી શબ્દ છે, અરે ત્રીજા ખાનામાં કાપ છે અને ચોથા ખાનામાં કોણ, તો કે એનો બાપ છે, અરે રુદાને ખાને બેઠો બાપ ઈ સાક્ષાત દીનો નાથ છે, એક એક ના હૃદયમાં બેઠો છે, આપણા કર્મો જોવે છે, અરે રુદાને ખાને બેઠો બાપ ઈ સાક્ષાત દીનો નાથ છે, નિરખી રહ્યો છે ખાના કબાટના અને ચાવીઓ બધી એને હાથ છે, નિરખી રહ્યો છે ખાના કબાટના અને ચાવીઓ બધી એને હાથ, બધી ચાવી એના હાથમાં છે ભાઈ, એટલે કોઈ એમ તકવામાં ચટકબારી કરી લઉં ભાઈ, યાદ રાખજો ન્યા કાંઈ નહીં આવે, પરમેશ્વર તો પહેલું પૂછશે
કોઈ નું સુખ દુઃખ પૂછ્યું તું કે દી ગે ગે ફે ફે કરતા કે છે હે 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 શું શું અને હારું કામ કર્યું જ ન હોય કઈ પરોપકાર નું કામ કર્યું ન હોય કઈ હારું કામ ન કર્યું હોય હું જવાબ આપે કે દી ગે ગે ફે ફે કરતા કે છે પણ યાદ રાખજો કુદરત મુખ્ય નહીં માણસના કર્મ પ્રમાણે માણસને ફળ ભોગવા પડતા હોય છે માટે આજે ભગવાન નીલકંઠ રાજાને કહ્યા છે ભાઈ જે કર્મ તો પૂર્વ ભવે કર્યું છે તે પ્રારબ્ધ આતનનું ઠર્યું છે ભક્ત કે અભક્ત ભલે ગણાય કર્મ પ્રમાણે સુખ દુઃખતા ભગવાન નીલકંઠ રાજાને કહે છે કે ભાઈ ભક્ત હોય કે અભક્ત હોય કર્મ પ્રમાણે માણસના જીવનમાં સુખ દુઃખ આવે પણ તેમ છતાંય ભક્તિ કરે કષ્ટ હરી ઘટાડે ભક્તિ કરે કષ્ટ હરી ઘટાડે સુળી લખી સ્વય વડે મટાડે આપણા પ્રાર્થમાં સુળી લખી હોય તો ભગવાન એ ભક્તિ કરીએ ને તો સુળી લખી હોય તો સ્વય થી મટાડે આટલો ફરક તો પડે છે ને પડે છે ભાઈ તું એવો નિર્ણય લે છો કે કોઈ પણ ભેગધારી આવે સાધુ મહાત્મા આવે અને તારો રોગ ન મટાડે તું જેલમાં પૂરજો જો એમ કરવાથી ભગવાન જો રોગ મટાડે દુઃખ ટાળતા તો બધા લોકો એવો જ પ્રયત્ન કરે સમજાય તો બધા એવો જ પ્રયત્ન કરે તો તારે ભોગવવું જ પડે પણ તેમ છતાંય ભગવાન તો સ્વતંત્ર છે કરતું અકર્તું અન્યથા કરતું છે ભગવાન તો ધારે કરી શકે છે માટે એમ કહીને ભગવાન નીલકંઠે પાણી મગાવ્યું લાવો પાણી પાણી લાવ્યા ભગવાન નીલકંઠે પોતાના જમણા હાથનો અંગૂઠો એ પાણીમાં બોલ્યો છે રાજાને કીધું રણબહાદુર શાહ રાજાને કીધું રાજા આ પાણી પી જા અને રણબહાદુર શાહ રાજા એ ભગવાન નીલકંઠના જમણા હાથના અંગૂઠા બોળેલો પાણી અને રણબહાદુર શાહ રાજાએ પીધું પિતાની સાથે જ રાજાનો રોગ ગાયબ થઈ ગયો રાજા ભગવાન નીલકંઠના ચરણમાં પડી ગયા કૃપાનાથ આપ સાક્ષાત ભગવાન છો આપ સાક્ષાત ભગવાન છો મારું રાજ્ય હું આપને અર્પણ કરી દઉં છું કૃપાનાથ મારી પાસે 900,000 તો ઘોડાઓ છે 900,000 ઘોડા છે 18,000 હાથી છે આખું નેપાળનું રાજ છે ભગવાન નીલકંઠ કે મેં રાજ કરવા નથી આવ્યા અમારે રાજ નથી કરવું અમારે તો અનંત જીવાત્માને માયામાંથી બહાર કાઢી અક્ષરધામના અધિકારી બનાવવા છે અક્ષરધામના અધિકારી બનાવવા છે રાજાએ બહુ આગ્રહ કર્યો છે પણ ભગવાન નીલકંઠ એકના બે નથી આખિર ભગવાન નીલકંઠ એક મહિનો સુધી ત્યાં રોકાણા છે એના સદાવ્રતમાં જમ્યા છે ત્યાંથી ભગવાન નીલકંઠ આગળ ચાલતા થયા છે ચીન દેશની પાછળ આવ્યા છે ત્યાંથી પાછા વળ્યા ભગવાન નીલકંઠ પાછા નેપાળ દેશમાં આવ્યા છે ભક્તો આપણે જે પહેલા પ્રસંગ જોયો હતો જે પૃથ્વી રાજાનો પહેલા તો ગરીબ ઘરનો છોકરો હતો પણ ભક્તો યાદ રાખજો એના પ્રારબ્ધમાં રાજયોગ લખાયેલો એના પ્રાર્થમાં રાજયોગ લખાયેલો હતો ગરીબ ઘરનું સંતાન અવધૂતે એને આશીર્વાદ આપ્યા ભક્તો યાદ રાખજો અહીંયા લખેલું હોય ને તો કોઈની તાકાત નથી કોઈ લઈ જાય તમારી પાસેથી કોઈ લઈ જાય અને અહીંયા તમારા કપાળમાં નથી લખ્યું તો કોઈ તમને દઈ જવાનું નથી યાદ રાખજો ઘણી વખત તમે એવા જોશો દુનિયાના સમ્રાટો હોય છે મોદી સાહેબ પહેલા પોતે સામાન્ય ઘરમાં જ રહેતા હતા તો વડાપ્રધાન થઈ ગયા બોલો સામાન્ય ઘરમાંથી તે ત્યાં લખ્યું છે એના કપાળમાં સમજાય તે આપણે લખાવીને આવું હતું ને અબ્દુલ કલામ બોલો ગરીબ ઘરમાં હાવ રામેશ્વરમ ગયા હતા દર્શન કરવા માટે ત્યાં એના મકાનો છે હજી હાવ ઝૂંપડામાં બોલો અબ્દુલ કલામ એક ઝૂંપડામાં જન્મેલી વ્યક્તિ બોલો ભારતનો રાષ્ટ્રપિતા બની ગયા રાષ્ટ્રપતિ બની ગયા લખેલું છે ભક્તો યાદ રાખજો પણ એનો મતલબ નથી એવો કે કદાચ આપણા કપાળમાં ન લખેલું હોય પણ હું તો એમ કહું તમે ભગવાનનું ભજન કરો ને તમારા કપાળમાં લેખ કદાચ ગમે તેવા લેખ લખ્યા હોય ને
તો ઈ લેખ ને મેખ મારવાની તાકાત ભગવાન ના ભજન ની છે, ભગવાન ના ભજન ની. તમારા ગમે એવા કઠણ પ્રાપ્ત હોય, તમારા ગમે એવા કઠણ લેખ લખેલા હોય, પણ તમે ભગવાન નું ભજન કરો ને, તમારા કઠણ પ્રાપ્ત પર પણ ચોકડા લાગી જાય, ચોકડા લાગી જાય. આ ભજન ની તાકાત છે, આ ભજન ની તાકાત છે. માટે ભક્તો, જીવનમાં સુખ દુઃખ આવે ને, જીવનમાં સુખ દુઃખ આવે ત્યારે પરમાત્માનું ભજન વધારજો, પરમાત્માનું ભજન વધારજો. હે, અને એટલા માટે નિષ્કુળાનંદ મુક્તાનંદ સ્વામીને એક પંક્તિ લખવી પડી, હરિ ભજતા સૌ મોટે પામે. હરિ ભજતા સહુ મોટે પામે, હરિ ભજતા સહુ મોટે પામે. તાલી કે સાથ એ એક વાર પૂરા મંડપ ઉજાત કરકે જય હો. ભગવાન ના ભજન ની આ તાકાત છે. અરે મૂર્તિ રૂપી માળામાં જે જન કરે વિરામ, એ કરવું એને કઈ નથી, એના કામ કરે ઘનશ્યામ. માટે પ્રેમ છે, હરિ ભજતા સહુ પામે, હરિ ભજતા સહુ મોટપ પામે. જન્મ મરણ દુઃખ જાય રે, જન્મ મરણ દુઃખ જાય રે. પારસ પરસી લોહ કંચન થઈ, પારસ પરસી લોહ કંચન થઈ. મોંઘે મૂલે વેચાય રે, મોંઘે મૂલે વેચાય રે, મોંઘે મૂલે વેચાય રે, મોંઘે મૂલે વેચાય રે. હરિ ભજતા સહુ મોટપ પામે, 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 હરિ ભજતા સહુ મોટપ પામે. તમામ દુઃખની ઔષધિ ભગવાનનું ભજન છે. ભગવાન નીલકંઠ રાજાનો રોગ ટાળી આગળ વધ્યા છે, ચીન દેશથી આગળ વધી નેપાળ દેશમાં ગયા છે. નેપાળ દેશમાં ગયા પછી શું કરે એ બધી કથા આપણે આવતીકાલે શ્રવણ કરશું. આમ તો ખરેખર વાલા ભક્તજનો, આજ સુરત શહેરને આંગણે નવાઈ દેખાય છે. વક્તા જય બોલાવે ને તરત નકર ઊભા થઈ જાય, પણ ભગવાને દયા કરી હાડા દેહ પૂરું કરવાનું એટલે વક્તાએ વહેલાહેર પૂરું કર્યું છે. પણ ખરેખર વાલા ભક્તજનો, કદાચ વક્તાશ્રીમાં ભગવાન શ્રીએ આપેલી શક્તિ તાકાત એવી છે, તમને હાડા 11 વગાડે તો હરિભગત ઊભા ન થાય એવી પરમાત્માના મગ્ન થઈ કેમ 2 કલાક વીતી જાય આવી વક્તાશ્રી કથા કરે. અમારા અમેરિકાના યજમાન બનીને આવી કથા બિહારી તો અહીંના દાદા સંકલ્પ કરો ને, અમારે જીવતા એવી કથા બિહારવી છે. ખરેખર વાલા ભક્તજનો, અમારા પાર્ષદો પણ એટલી બધી કથા કરવા લાગ્યા, એટલી બધી કથા કરે છે, ગામડે ગામડે યજમાનો બનીને કથા પણ પાર્ષદોની બિહારે છે, કારણ કે પાર્ષદો બધાય સાધુ જેવા છે, સાધુ જેવા છે. અને ખરેખર આ સમાજ સુરતમાં એવો બેઠો છે, અમારા પાર્ષદો ભલે સફેદ કપડામાં હોય પણ એને ભગવા કપડામાં એટલે કે સંત તરીકે જ ઓળખે છે, સંત તરીકે ઓળખે છે. અને તઈ જ અમારા રસિક ભગત ગામડામાં જાય ને, ગામડાને ગામડે મંદિરો બનાવે છે, ગામડે ગામડે. ખરેખર વાલા ભક્તજનો, તમારે આ કથા દ્વારા, આ પારાયણ દ્વારા તમને આનંદ આવે છે કે નથી આવતો? તો બીજાને કેમ લાવતા નથી? ખરેખર અમને તાન હોય, અમે યુવાન પાડી જાય એટલે કે એ કુવામ પીડ્યો છો કે નથી પીડ્યો? એટલે કુવાન કેટલાને ખબર પડે, કુવામ પીડ્યો અમે કે ઈ વાહ, એટલે સંસાર રૂપી કુવો. તો ખરેખર વાલા ભક્તજનો, અમને જેમ સાધુ કરવાનું તાન હોય એમ તમને નવા સત્સંગી કરવાનું તાન જાગવું જોઈએ, નવા સત્સંગી કરવાનું તાન જાગવું જોઈએ. એમાં તાળીઓ પાડો 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 પાડો
કરજો પાછા. આવતીકાલથી મહેનત એ કરવાની છે, એક એક હરિભગતે નવા લઈ આવવાના અને અહીંયા આપણે સાંજે એને કંઠી પહેરાવવાની છે. બીજા નંબરમાં હરિભગત હોય, પૂજા ન કરતા હોય એને પૂજા લેવડાવવાની છે, મંદિરે ન આવતા હોય એને મંદિરે આવતા કરવાના છે. અને દર મહિનાની 5 તારીખે આમાંથી કેટલા આવો, દર મહિનાની 5 તારીખે આવતા હોય ડુલરા પીડા એ લોકોનો હું વાંધો છે કંઈ? તો ખાસ વાલા ભક્તજનો, દર મહિને 5 તારીખે ભલા માણસો દરરોજ સત્સંગ કરવાનો હોય એને બદલે મહિનામાં એકવાર નો આવી શકો, એકવાર સાધુ થવા, એટલે એક દી પૂરતું સાધુ થવા માટે, મતલબમાં તમે આવો એટલી ઘડીએ સંસારનો ત્યાગ કરીને અહીંયા, તમે સંસારનો ત્યાગ કરીને અહીંયા કથામાં એટલો આનંદ આવે છે. તો ખાસ વાલા ભક્તજનો ટકોર એ છે કે અહીંયા યોગી ચોક મંદિરમાં હવારમાં પણ કથા થાય છે, અહીંયા તમે બધાએ 5-5 દિવસ સુધી કથા સાંભળો છો, 2-2 કલાક કથા સાંભળો છો, પણ દરરોજ 1.25 કલાક કથા થાય છે. માટે સવારની કથા ભરો ને ત્યારે તમે સાચા સુરવીર સહજાનંદી સિંહ કહેવા. ખરેખર આ કળિયુગનું વાતાવરણ ફરી ગયું છે, વાતાવરણ ફેરવવા માટે ભગવાને આપણા ઉપર દયા કરી અને હાડા દહે બંધ કરીએ છીએ. અને અત્યારે તમે હવારે ન જાગી શકો, આ કથામાં કહે છે ને ભાદરવા મહિને ભેહ પૂછલે પછી એને પછી હું દશા થાય, એમ આવી કથા સાંભળ્યા પછી તમે હવારે ભગવાનની આજ્ઞા લોપો, હવારના પોરમાં જાગો નહીં. ભલા ભક્તજનો, અત્યારે કદાચ 12 ને 1 વાગ્યા હોય પણ સંતો એટલું કહે ને તો આમ તમને તરત જાગવાનું તાન જાગવું જોઈએ કે સ્વામી અમને જગાડવા આવ્યા, અને સપનામાં આવવા જોઈએ અમારા નાગજી દાદાને, સપનામાં સ્વામી આવ્યા એ કે હવારના પોરમાં કે જાગો જાગો હાલો કથામાં જાવું છું, તો તમને કેમ એવું તાન નથી સડતું? ખરેખર વાલા ભક્તજનો, પહેલી આજ્ઞા તમે પાળજો કે હવારમાં વહેલું જાગવું, ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે અમારા આશ્રિતે સૂર્ય ઉજ્યા પહેલાં જાગવું. હવારના પોરમાં અહીંયા પાર્ષદો કેવી કથા કરે છે એમાં અમારે સંદીપ ભગતો જોરદાર વક્તા છે, વક્તા છે અહીંયા સુરતમાં. અને ખરેખર દાદાઓ નક્કી કરો, કથા બિહારો તમારા સગા સંબંધી આજુબાજુમાં અડખે પડખેવાળા. ખરેખર વાલા ભક્તજનો, સુરત શહેરમાં તો કેટલી બધી કથાઓ થાય એમ છે, એટલે ખરેખર કથા વાર્તા દ્વારા એમાંય વાલા ભક્તજનો સવારમાં કાયમિક અમારે સંદીપ ભગત, મેહુલ ભગત કથા કરતા હોય તો ખાસ ટકોર છે હવારની કથામાં સભ્યો વધવા જોઈએ. આવતીકાલ હું તમારી પરીક્ષા લે, આવતીકાલ હું અહીંયા હવારે મંદિરમાં છું, કેટલા વધે છે, વધવા જોઈએ હવારના પોરમાં. વાલા ભક્તજનો, હવારના પોરમાં તમને આમ મનાવવું જોઈએ કે સંતો એટલું બધું કહે છે, આ ભજન કરવાનું તાન જાગવું જોઈએ, એ તાન જગાડવા માટેની આ કથા છે. તો ખરેખર વાલા ભક્તજનો, ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ યોગીનગર સત્સંગનો વિસ્તાર દિન પ્રતિદિન આગળ ને આગળ વધતો રહે, સવારના પોરમાં વહેલા કથામાં આવે અને સરસ મજાનો પુષ્પદોલ ઉત્સવ પમ દિવસ સવારમાં આપણે ચાલુ થાય, સવારે 9 થી 12 વાગ્યા સુધી જોરદાર ભવ્ય અને દિવ્ય શ્રીજીનગર મંદિરના ગ્રાઉન્ડમાં મંડપ નાખીને કરવાનો છે. ગ્રાઉન્ડમાં માણસો હામવા ન જોઈએ એવડો ઉત્સવ કરવાનો છે સવારમાં, કારણ કે બપોરે 12 વાગ્યે નરનારાયણ જયંતિ હોવાથી જબરજસ્ત રીતે સવારમાં શ્રીજીનગર મંદિરમાં રાખેલો છે અને રાત્રિનો ઉત્સવ અહીંયા જોરદાર છે. તો ખાસ વાલા ભક્તજનો, આવતીકાલ સવારે હું જોઉં છું કેટલાને કથા હાજર થાય છે, એટલે અહીંયા ટાઈમે બંધ કરી છીએ. હવારે ન જાગીને કથામાં આવે ને એ બધા સૂર્યવંશીના બિરુદવાળા ભક્તો ગણા હે, માટે સુરવીર થાય સવારે વેલા જાગજો. અગર યે વિડિયો આપકો પસંદ આયા હો તો લાઇક કરેં ઓર શેર કરના મત ભૂલિયે, કથા ચેનલ કો ઓર બેલ આઇકોન પર ક્લિક કરના મત ભૂલિયે લેટેસ્ટ વિડિયો સબસે પહેલે પાને કે લિયે.